દાદા દાદીને વિનંતી કરીશ, તેઓ પધારે અને દીકરાને હાથમાં અથવાડા પધારો. પણ વિનય કેવો, દાદા દાદીને સ્વસ્થાને મૂકવા દીકરો પોતે જાય છે. આ ઘડીને આપણે જોરદાર તાળીઓ દેવડાવીએ. તારા ગુણોની પાઠ મને આપ મારા સ્વામી, મને તારા માર્ગ જણાવતા, મને તારા માર્ગ જણાવતા. વાહ, વધારો આગળ ભાઈ, વધારો. વાહ, ખૂબ સરસ. સાચા સુખની શોધું છું, મને માર્ગ દેખાડે, આંગળી મારી પકડી મને મુક્તિ પંથ બતાડે. સદગુરુ નો વારામાંથી નીકળવું છે, મારે આ જન્મારામાંથી નીકળવું છે. જન્મોથી જેની અંદર જકડાયો છું, ઈચ્છાઓના ભારામાંથી નીકળવું છે. વારા ફરતી વારામાંથી નીકળવું છે, મારે આ જન્મારામાંથી નીકળવું છે. જન્મોથી જેની અંદર જકડાયો છું, ઈચ્છાઓના ભારામાંથી નીકળવું છે. કાયમ શાને જન્મ મરણના ભયમાં રહેવું,
કાયમ શાને જન્મ મરણના ભયમાં રહેવું, સંસારી આ ધારામાંથી નીકળવું છે. ઓ અજવાળાના સ્વામી, જરા ટેકો કરજો, મારે ભીતરના અંધારામાંથી નીકળવું છે, મારે ભીતરના અંધારામાંથી નીકળવું છે. ઘણી બધી વાર આપણે છે ને અજ્ઞાનના અંધકારની અંદર ભટકાયા છીએ, એવા તો આપણે ઘોર અંધારની અંદર ભરાઈ ગયા છીએ કે આપણને આજુબાજુનું કદાચ કઈ દેખાતું નથી. ક્યાંક કોક વખત વીજળીનો ઝબકાર થાય તો આપણને ક્યારેક આપણા મનની અંદર લાઈટ થાય કે હા, આ રસ્તો સાચો અથવા આ રસ્તો ખોટો. પણ એટલા બધા અંધકારની અંદર નીકળ્યા છીએ. આગમભાઈની હૃદયની આ વાતો કદાચ પરમાત્માએ સાંભળી હશે, એમનો સાદ પરમાત્મા સુધી પહોંચ્યો હશે કે ઓ અજવાળાના સ્વામી, જરા ટેકો કરજો. અને ટેકો આપવા માટે એક હાથ આવ્યો, એમનો સાદ સાંભળીને કોકનો સંગાથ આવ્યો, એક હાથ એમના તરફ લાંબો થયો અને એમણે હાથ પકડી લીધો. અને હાથ પકડ્યા પછી એ હાથ એવો મજબૂત, ખબર નહીં કેવી રીતના ક્યાંથી હાથ આવ્યો, ખબર નહીં કેવી રીતના કોણે એમનો સાદ સાંભળ્યો, પણ એ હાથ એવો પકડ્યો કે પછી એ અજ્ઞાનના અંધકારની અંદરથી જાણે કે એમને સમસ્ત રીતે બહાર લાવી દેવાની એક ઝુંબેશ ચાલી. અને હવે એ જ્ઞાન ભણી પ્રકાશ ભણી એમની દોટ માંડીને ચાલી નીકળ્યા છે, દોડી નીકળ્યા છે, રસ્તા પર નીકળી ગયા છે. એ હાથ બીજા કોઈનો ન હોય, ગુરુ ભગવંતનો હોય. ગુરુદેવ આપણા જીવનની અંદર એવો ઉપકાર કરે છે, એવા ઉપકારી ગુરુ ભગવંત આપણને અજ્ઞાનના અંધકારમાંથી બહાર નીકળવા માટે ખાલી આપણી આંગળી પકડતા સુદ્ધા નથી, પણ પકડી રાખે છે કે જ્યારે જ્યારે કદાચ હજી પણ મોહવશ અંધકારની અંદરની આ દુનિયામાં આપણે ક્યારેક ક્યારેક ભટકાઈએ, ક્યારેક આપણને આંગળી છોડવાની ઈચ્છા થાય, ત્યારે ગુરુ ભગવંત આપણને એવી રીતના ટ્રેન કરે અને એમાંથી જાણે ખેંચીને પ્રકાશમય દુનિયા તરફ લઈ જવા માટે ગુરુ ભગવંત આપણને સહારો આપે છે અને આપણે એ માર્ગ પર આગળ દોડતા દોડતા આગળ વધી જઈએ છીએ. રાહુલભાઈ, એક નાનકડું બીજ, કોઈ પણ બીજ એ એટલું બધું કમજોર હોય કે કદાચ હાથમાંથી પડી ગયું હોય તો કોકના પગ તળે દબાઈ જાય, એ કદાચ ક્યાંક રસ્તે ચાલતા ચાલતા કોઈ બકરી કે કોઈ પશુના મોઢામાં આવે તો એની અંદર ચવાઈ જાય, એવી કમજોરી વાળું બીજ ક્યાંક પડ્યું હોય અને પવનની એક નાનકડી લહેરખી આવે તો ફંગોળાઈ જાય, એવી કમજોરીને ધારણ કરતું બીજ પણ એક મોટો ચમત્કાર સર્જી શકે છે. જે નાનકડી પવનની લહેરખીથી ફંગોળાઈ જતું હતું એ બીજ દસ મસ્તા વાવાઝોડાને પણ હંફાવીને અડીખમ પોતે જ્યાં ઉભું છે ત્યાં ને ત્યાં ઉભું રહી શકે એવું મોટું વટવૃક્ષ બનીને ચમત્કાર સર્જી શકે છે. કોઈ બકરી કે કૂતરાના મોઢામાં ચવાઈ જવાની કમજોરીને ધારણ કરતું એ બીજ એક દિવસ સેંકડો બકરીઓને પેટ ભરી શકે તેવા ફળ ફૂલ અને પાંદડાનું સર્જન કરનાર મોટું વૃક્ષ બનીને ચમત્કાર સર્જી શકે છે. અને કોઈના પગની તળિયે દબાઈ જવાની કમજોરી ધરાવનારું એ બીજ આવતા જતા સેંકડો લોકોને એની નીચે શીતળ છાંયડો આપી અને એમને ટાઢક આપવાના માટે સક્ષમ બની શકે એવું મોટું વટવૃક્ષ બની શકે છે, એવો ચમત્કાર સર્જી શકે છે. શરત માત્ર એટલી, એણે પોતાનું સંપૂર્ણ જીવન માળીને સમર્પિત કરી દેવું પડે. કદાચ આપણને લાગે કે આટલી કુમળી વય, કદાચ આપણને લાગે કે આટલી નાનકડી હાઈટ, કદાચ આપણને લાગે કે આટલી નાનકડી ઉંમર, મારે એમ કહેવું છે આ બીજ છે એમના ગુરુ ભગવંત માળી છે. કેટલાક સમય પછી જોજો, આપણે પણ આપણા જેવા કેટલા પણ લોકો સહારો લેતા હશે, છાંયડો લેતા હશે, એવું મોટું વટવૃક્ષ બનીને આપણી સમક્ષ આવી શકે એમ છે. અને બની શકવાની તાકાત ગુરુ ભગવંતે એમની અંદર જોઈ. હીરાની પરખ જેમ ઝવેરીને હોય, એક આરસ પહાડ નો પથ્થર, એક લાદી જો કોઈ ઇન્ટિરિયર ડેકોરેટરના હાથમાં આવે
તો કદાચ ઇટાલિયન માર્બલ કરીને ફ્લોરિંગની અંદર વપરાય, અને કદાચ બાથરૂમના ટાઇલ્સની અંદર પણ ફ્લોરિંગમાં વપરાય. પણ જો એ જ આરસપહાણ કોઈ શિલ્પીના હાથમાં આવે તો વિશ્વ વંદનીય પ્રતિમાનું સ્થાન પામીને લોકોમાં પૂજનીય બને છે. મારે એમ કહેવું છે કે આ આરસપહાણ એ ઇટાલિયન માર્બલ નહીં પણ મકરાણાનો માર્બલ છે, અને જ્યારે ગુરુ ભગવંત એમના ટાંકણાથી એમનું શિલ્પ ઘડશે ત્યારે એ વિશ્વ વંદનીય મહાનુત્મા મહાત્મા બની અને સકળ સમક્ષ હાજર હશે. ગુરુદેવ એક કુંભાર સમાન છે. ગુરુ આ શબ્દને કોઈ શબ્દની સાથે વર્ણવવો બિલકુલ શક્ય નથી. ગુરુની દ્રષ્ટિ જ્યારે પડે ત્યારે હૃદયની અંદર એક બેરન ભૂમિ, એવી સુકી ભટ્ટ ભૂમિ જે થઈ ગઈ હોય, હૃદયની ભૂમિની અંદર પણ સદગુણના પુષ્પનો મબલક પાક ખીલી ઉઠે એ માત્ર ગુરુની દ્રષ્ટિ પડવાથી શક્ય બને છે. અને ગુરુ પણ કેવા, 550 શ્રમણ ભગવંતોના સમુદાયના અધિપતિ સેના નાયક, જેમના ગુણોનું વર્ણન કરવા શબ્દોથી શક્ય નથી, તેવા ગુરુકુલવાસમાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન જયઘોષ સુરેશ્વરજી મહારાજાના ગુરુકુલવાસમાં જેઓ જવાના છે, એ ગુરુએ આની અંદર બેઠેલો હીરો જોયો. એ ગુરુ ભગવંતે આ દીકરાની અંદર બેઠેલો એક જ્વલંત આત્માના દર્શન કર્યા, એને નિહાળ્યો, પારખ્યો, અને પછી એના માટેની આગળની તૈયારીઓ શરૂ થઈ અને આજે એ મુકામ પર આવી પહોંચ્યા છે કે સંયમ જીવનને આડે માત્ર કેટલાક જ ક્ષણોની વાર છે. પણ મારે ગુરુ તત્વની ગુરુપદની વાત કરવી છે. ગુરુદેવ આચાર્ય ભગવાન જયઘોષ સુરેશ્વરજી મહારાજા એટલે જાણે કરુણાની ક્યારી. ગુરુદેવનું જીવન એટલે ખેલદીલી અને ખુમારી. ગુરુદેવનું જીવન એટલે ગીતાર્થતાનું સરનામું. ગુરુદેવનું જીવન એટલે ઘૂઘવતો ગુણસાગર. એમનું જીવન એટલે ચાતુર્ય અને ગાંભીર્યની બે તલવારને એક સાથે રાખી શકતી એવી જ્ઞાન. અને એમ કહું તો ચાલે કે એમનું જીવન એટલે દુનિયાના તમામ સદગુણોનો જ્યાં જયઘોષ નાદી રહ્યો છે એવું એમનું જીવન એટલે આચાર્ય ભગવાન જયઘોષ સુરેશ્વરજી મહારાજાને કોટી કોટી વંદના, કોટી કોટી વંદના. અને જેમના ચરણે તેઓ પોતાનું સમસ્ત જીવન સમર્પિત કરવાના છે તે આગમભાઈ, જેમનું જીવન જે ગુરુદેવના ચરણોમાં સમર્પિત કરવાના છે તે ગુરુ એટલે કોણ, જેમણે હજારો લાખો પરિવારને તૂટતા બચાવ્યા, હજારો લાખો દીકરાના માથેથી જતા છત્રને ગુમાવતા બચાવ્યા, માતા પિતાની ઓળખ કરાવી અને 150 જેટલા માતા પિતાની શિબિરો ગોઠવી, મા બાપને ભૂલશો નહીં શિબિરોના અધ્યય પ્રણેતા કરી અને પોતે હજારો યુવાનોને સાચા માર્ગે લાવ્યા એ આચાર્ય ભગવંત મહાબુદ્ધિ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં તેઓ પોતાનું નાની નાની વાતે ગુસ્સે થઈ જતા મને લોકો ક્રોધી કહે છે. નાની અમથી વાતમાં ગુસ્સે થઈ જતા મને લોકો ક્રોધી કહે છે. વાતે વાતે વાંધાને વચકા કાઢતા મને લોકો વિરોધી કહે છે. સમય સ્થળ અને વ્યક્તિનો વિવેક ભૂલીને જીવતા મને લોકો અપરાધી કહે છે. પણ મારા જેવા અપરાધીને અંતરથી, વિરોધીને વાત્સલ્યથી અને ક્રોધીને પોતાની આગવી કડપથી, શુદ્ધિ અને સદબુદ્ધિ આપનાર ગુરુને લોકો મહાબોધિ કહે છે, મહાબોધિ કહે છે, મહાબોધિ કહે છે. જેમના જીવનમાં પોતાનું જીવન, જેમના જીવન માટે પોતાનું જીવન, જેમના જીવન સાથે પોતાનું જીવન જીવવા માટે આગળ વધ્યા છો, મુનિપણાને પ્રાપ્ત કરવા માટે આગળ વધ્યા છો, પ્રભુની આણાને જીવનમાં સાક્ષાત્કાર કરીને જીવવા માટે આપ આગળ વધ્યા છો, આગમભાઈ આપને શું શુભેચ્છા આપીએ. મુનિ ભગવંતનું જીવન એટલે પ્રભુની આજ્ઞા. મુનિ ભગવંતમાં સમસ્ત જીવનની અંદર પ્રભુની આજ્ઞા સિવાય બીજું કાંઈ જ વર્તાય નહીં. એમના જીવનનું એ ટુ ઝેડ એટલે માત્ર પ્રભુની આજ્ઞા. મુનિ ભગવંતનો આચાર પ્રભુની આજ્ઞા અનુસાર, મુનિ ભગવંતની ભિક્ષા
એટલે પ્રભુની આજ્ઞા, મુનિ ભગવાનનું ચારિત્ર જીવન એટલે પ્રભુની આજ્ઞા, મુનિ ભગવંતની ધર્મક્રિયા એટલે પ્રભુની આજ્ઞા, મુનિ ભગવંત ઇરિયા સમિતિનું પાલન કરીને ચાલે પ્રભુની આજ્ઞા અનુસાર, મુનિ ભગવંતના જીવનની એકમાત્ર ફેશન શ્વેત વસ્ત્રોની ફેશન પ્રભુની આજ્ઞાનો જ્વલંત ધબકાર, મુનિ ભગવંતના જીવનની જ્ઞાન સાધના એટલે પ્રભુની આજ્ઞાને વધારે ને વધારે સારી રીતે પાળવા માટેનો પ્રયાસ, મુનિ ભગવંતના જીવનનું હાર્દ એટલે પ્રભુની આજ્ઞા, મુનિ ભગવંતનું આઇસોલેશન નિર્લેપતા સંસારની વચ્ચે રહીને સંસારથી નિર્લેપ રહેવું એ પ્રભુની આજ્ઞાનું પરિણામ, મુનિ ભગવંતની જૈણા ધર્મની પાલનની ક્રિયા પ્રભુની આજ્ઞાનું પરિણામ, મુનિ ભગવંતની કર્મ નિર્જરા પ્રભુની આજ્ઞા, મુનિ ભગવંતનો લોચ પ્રભુની આજ્ઞા, મુનિ ભગવંતની મસ્તી પ્રભુની આજ્ઞામાં, મુનિ ભગવંતની નિર્મળતા પ્રભુની આજ્ઞા, મુનિ ભગવંતનું ઔચિત્ય પ્રભુની આજ્ઞાના પાલનમાં, મુનિ ભગવંતનું પ્રતિક્રમણ મુનિ ભગવંતનું પ્રતિલેખન બધું જ પ્રભુની આજ્ઞા અનુસાર, મુનિ ભગવંતનું કોટ્સ મુનિ ભગવંતના વાક્યો, મુનિ ભગવંતનો વિચાર મુનિ ભગવંતની વાણી, મુનિ ભગવંતનો વ્યવહાર મુનિ ભગવંતનો ક્ષમાગુણ, મુનિ ભગવંતની યાદ શક્તિમાંથી ક્યારે પ્રભુની આજ્ઞા જાય નહીં, અને મુનિ ભગવંતની એકમાત્ર ઝુંબેશ પ્રભુની આજ્ઞાનું પાલન એ ટુ ઝેડ, મુનિ ભગવંતનું સંપૂર્ણ જીવન પ્રભુની આજ્ઞા અનુસાર ચાલતું હોય છે તે દરેક મુનિવરોને, દરેક મુનિવરોને, તે દરેક દરેક મુનિ ભગવંતોને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. યાદ આવે છે તે પંક્તિ, ધન ધન તે મુનિવરા જે જીન આણા પાડે, રાગ દ્વેષને દૂર કરી આત્મશુદ્ધિ સાથે. ચાલો એ પંક્તિઓને, પંક્તિઓ દ્વારા આપણે વિહરમાન દરેક મુનિ ભગવંતોને ધન્યતા 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 પાઠવીએ, અને એમને યાદ કરી આપણે આપણી આ કેટલીક ઘડીઓને ધન્ય બનાવીએ. ધન ધન તે મુનિ વરારે જે જીન પાડે, રાગ દ્વેષને દૂર કરીને આત્મ શુદ્ધિ સાધે, રાગ દ્વેષને દૂર કરીને આત્મ શુદ્ધિ સાધે. ધન ધન મુનિવરા, ધન ધન મુનિવરા, ધન ધન મુનિવરા, ધન ધન મુનિવરા, ધન મુનિવરા, ધન ધન મુનિવરા, ધન ધન મુનિવરા, ધન ધન મુનિવરા, ધન ધન તે ધન ધન મુનિવરા, ધન ધન મુનિવરા.
પણ મીઠા વચનો જોઈએ સદા ઉચ્ચારે, સાકર થી પણ મીઠા વચનો જોઈએ સદા ઉચ્ચારે, પોતે સહન કરીને સૌનું પૃથ્વીને શરમાવે, પોતે સહન કરીને સૌનું પૃથ્વીને શરમાવે, ધન ધન મુનિવરા 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 મુનિ ભગવાન એમના જીવનમાં એક હજી વધારે ઊંડું ડોક્યું કરવું છે. આહાર છે, વિહાર છે, નિહાર છે, પણ પાપનો પૂર્ણ પરિહાર છે. વસ્ત્ર છે, પાત્ર છે, ગાત્ર છે, પણ એ તો અકિંચન માત્ર છે. તન છે, મન છે, વચન છે, પણ એ તો આત્મામાં મગન છે. મુનિ ભગવંતના નયન કમલ એટલે શાંત રસના સમંદર, જીવ જતના નિરંતર, નીચું જોવાની ટેવ, પ્રભુના વ્યાસંગી, શાસ્ત્ર વચનના પ્યાસી એવા મુનિના નયન. મુનિ ભગવંતના ચરણ કમલ એટલે યત્નાનું યાત્રાધામ, મુનિ ભગવંતના ચરણ કમલ એટલે પવિત્રતાનું પાવર હાઉસ, મુનિ ભગવંતના ચરણ કમલ એટલે જાણે વિહાર યોગનું એક જબરદસ્ત ઉપકરણ. મુનિ ભગવંતના કર કમલ આમ તો બંને નોખા, છતાં પ્રતિજ્ઞાબદ્ધ, આમ બંને અળગા, છતાં અંજલિબદ્ધ એવા મુનિ ભગવંતના કર કમલ. મુનિ ભગવંતની ચાલ નિષ્પ્રયોજન ચાલે નહીં, બીજું જોયા વગર ચાલે નહીં, અયત્નથી ચાલે નહીં, અયુપયોગથી ચાલે નહીં. મુનિ ભગવંત વ્યસ્ત મનથી ચાલે નહીં, વ્યગ્ર મનથી ચાલે નહીં, દ્રવ્ય ઉન્માર્ગે ચાલે નહીં, ભાવ ઉન્માર્ગે ચાલે નહીં. મુનિ ભગવંતની ભાષા એટલે ના આક્રોશ, ના આવેશ, ના આદેશ, ના આરંભ, ના કટુતા, ના વાચાળતા, ના વિચિત્રતા, ના પરનિંદા, ના પરચિંતા, ના આત્મ પ્રશંસા, ના આત્મવંચના, ના બનાવટ, ના બળાપો, ના બરાડા, એવી મુનિ ભગવંતની ભાષા અને મુનિ ભગવંતની ભેષા એમનો વેશ એટલે તો આહાહાહા. મુનિ ભગવંતનો વેશ, ધવલ વેશ એમના જીવનની ધવલતાનું પ્રતિબિંબ પાડનારો હોય. ના કલર, ના કોલર, ના બટન, ના બાય, ના સિલાઈ, ના સાંધો, ના જેબ, ના જાકીટ, ના ટેલરિંગ, ના ડ્રાયલિંગ, ના પસંદગી, ના પાકીટ, ના ફેશન, ના ફટાટો, ના મેઝરમેન્ટ, ના મેચિંગ, ના સિલાઈ, ના એમના જીવનની અંદર કોઈ પણ જાતની બ્રાન્ડ કે ના બ્યુટી, એવી જ એમની જીવનની ધવલતા છે. એવા વેશ એવા દરેકે દરેક મુનિ ભગવંતોને સ્મૃતિ પથ પર લાવી અને એમની ધન્યતાનો અનુભવ કરીએ. વાહ, ધન્યધન મુનિવરા. હલો, ઠપકો આપે ગુરુ તેની જે સહતા, દોષ વિના પણ ઠપકો આપે ગુરુ તેની જે સહતા, મૂલ્ય વિના મળતી મીઠાઈ એવા ધ્યાન રહેતા, મૂલ્ય વિના મળતી મીઠાઈ એવા ધ્યાન રહેતા, સર્વ પ્રસંગે નિજ દોષો પર ગુણનું દર્શન કરતા, સર્વ પ્રસંગે નિજ દોષો પર ગુણનું દર્શન કરતા, ગુરગડુનું ગાવત સમતે વીગે મુક્તિ ભરતા, ધન ધન મુનિવરા 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 ધન ધન
જીવને દુઃખ ન દેવું એ નિશ્ચય મન ધારે, કોઈ જીવને દુઃખ ન દેવું એ નિશ્ચય મન ધારે, મનથી પણ પર દુઃખ ની પ્રવૃત્તિ સપ્તે પણ ના ધારે, મનથી પણ પર દુઃખ ની પ્રવૃત્તિ સપ્તે પણ ના ધારે, ધન મુની વરા ધન ધન મુની વરા ધન ધન મુની વરા ધન ધન મુની વરા, જે મન માથે વાણી માને વાણી માથે કાય, જે મન માથે વાણી માને વાણી માથે કાય, સરળ બની મન વચકાયાથી શુદ્ધિ ના સામે સદાય, સરળ બની મન વચકાયાથી શુદ્ધિ ના સામે સદાય, ધન ધન મુની વરા 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 ધન ધન તે દૂર કરીને આત્મ સુખી સાધે, રાગ દ્વેષ ને દૂર કરી આત્મ સુખી સાધે, ધન ધન મુનિ વરા 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 યૌવન
કોઈ શબ્દ નથી, એટલું ચોક્કસ કહીશ. છેલ્લા પાંચ પાંચ દિવસની આટલી બધી મસ્તીમાં આપણે એમને જોયા છે, છતાં પણ થાક્યા નથી. જ્યારે જ્યારે પણ મુનિપદ માટેની, સંયમ જીવન માટેની ભાવધારા આવે ત્યારે થાક્યા નથી. આપણે બધા જ થાક્યા વગર લાગ લગાડ જ્યાં સુધી આપણી શક્તિ હોય મુનિ ભગવંતોને વધાવીએ. થાક્યા વગર બંને હાથે એક વખત ઉપર કરીને માત્ર આપણે ધન્ય છે તે મુનિવરોને ધન્ય છે. હાથ ઉપર હોવા જોઈએ. સકલ વિશ્વમાં જ્યાં જ્યાં પણ શ્રમણ શ્રમણી ભગવંતો બિરાજમાન હોય, હજી હાથ ઉપર રાખીને દરેકને અમારા વંદન, દરેકને અમારા વંદન, દરેકને વંદન. ક્યારેક છે ને હૃદયમાં જો પ્રશ્ન થાય ને કે ઉંમર નાની છે, તાકાત કેટલી હશે, શરીરની કેપેસિટી કેટલી હશે વગેરે વગેરે વગેરે, મને લાગે છે બધા જ પ્રશ્નોના જવાબ આપણને અત્યારે અહીંયાથી મળી ચૂક્યા હશે. સમજીને છોડ્યું છે સંસાર કેરું સુખ, કષ્ટો જોઈને મન કદી ખળભળે નહીં. કદાચ જો આપણા મનની અંદર એ પ્રશ્ન થતો હોય કે દીકરા તું તો નાનો છે, તે તો હજી સંસાર જોયો નથી, તું તો બહુ શીખ સાહેબીમાં ઉછર્યો છે, તે હજી સંયમ જીવનના કષ્ટો જોયા નથી, તને તો હજી ઘણી બધી ઈચ્છાઓ થઈ જ નહીં હોય,
ઘણા બધા પ્રશ્નો કદાચ જો ક્યાંક આપણા મનના ખૂણાની અંદર ઉદ્ભવ થોડી ક્ષણો માટે પણ થયા હોય તો કદાચ મને એમ લાગે છે કે કહેવાની જરૂર નથી, એનો જવાબ અહીંયાથી મળી ગયો હશે અને આગમભાઈના હૃદયમાંથી ભાવો નીકળતા હશે. સમજીને છોડ્યું છે સંસાર કેરું સુખ, કષ્ટો જોઈને મન કદી ખળભળે નહીં. વિચારીને લીધો છે પંથ આ સંયમનો, સગવડતા જોઈ સુખશીલતા માટે મન કદી ટળવળે નહીં. સમજીને છોડ્યું છે સંસાર કેરું સુખ, કષ્ટો જોઈને મન કદી ખળભળે નહીં. વિચારીને લીધો છે પંથ આ સંયમનો, સગવડતા માટે મન કદી ટળવળે નહીં. ગુરુ ચરણે કર્યું જીવન સમર્પિત, સ્વચ્છંદતા કદી સળવળે નહીં. ગુરુ ચરણે કર્યું જીવન સમર્પિત, સ્વચ્છંદતા કદી સળવળે નહીં. મારે કહેવું છે આ વિરલાનું જ આ કામ, બાકી કાયરના હૃદયમાં આ જ્યોત કદી ઝળહળે નહીં. કાયરના હૃદયમાં આ જ્યોત કદી ઝળહળે નહીં. કેવું મોટું પરાક્રમ! એમને જોઈને સહજ આપણને બીજો પ્રશ્ન કરવાનું મન થાય કે દીકરા આટલી નાની ઉંમરમાં આખા સંસારને તું છોડીને જાય છે, એક ક્ષણની અંદર ખુમારીથી તું બધું જ ફગાવીને જાય છે અને અમે અમારો એક નાનકડો દુર્ગુણ માત્ર પણ છોડી નથી શકતા. અરે દુર્ગુણ જવા દો, અમે એક નાનકડી ટેવ પણ છોડવા માટે અમને નવજીજા પાણી ઉતરી જાય છે. અને તમને જોઈએ ત્યારે એમ થાય છે કે વાહ, મારા પ્રભુના શાસનનો જય હો. જે દિન શાસનને પામીને તમે ગુરુ ભગવંતને સાથોસાથ નીકળી ગયા છો, તમારા પરાક્રમની તમારી ખુમારીની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. પણ સાથે મારે આપણા સૌએ એક વાત ચોક્કસ કરવી છે કે પરાક્રમ એમનું જેટલું મોટું છે એનાથી ઘણું મોટું પરાક્રમ એમના માતા પિતાનું છે. દસ વર્ષની ઉંમર, એમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી સંયમ જીવન માટેની તલબ. દસ વર્ષ કદાચ આપણે કોઈ ઘરમાં રહીએ એક મકાનમાં અને એને છોડીને જવાનો વારો આવે તો એ ઘર સાથેનો આપણો લગાવ એવો બને છે કે દસ વર્ષની અંદર એને છોડીને જવું ભારે પડે છે. દસ વર્ષ આપણે આપણી મહેનતથી કદાચ કોઈ કમાણી કરીને ગાડી લીધી હોય અને દસ વર્ષે આપણે એને વેચવાનો વારો આવે તો આપણી બધી જ મેમરીઝને યાદ કરી એ ગાડી સાથે એક ભૌતિક વસ્તુ છે, એક દ્રવ્ય છે, જડ છે, એની સાથેનો નાતો તોડતા તોડતા આપણને અઘરું લાગે છે. અને દસ વર્ષ દીકરાની સાથે વિતાવ્યા હોય અને પછી હસતા હસતા દીકરાને આ માર્ગે વળાવે એ ઘણું મોટું પરાક્રમ છે. દીકરાને તો ગુરુમાં સાથે એવો જબરદસ્ત, કદાચ આપણે ઋણાનુબંધ કહીએ તો ઋણાનુબંધ અને લાગણી કહીએ તો લાગણી, એવી લાગણી અને એવો સંબંધ બંધાઈ ગયો છે કે માતા અને પિતા બંનેની યાદ નહીં આવે. ગુરુભાઈઓ સાથેનો એવો જબરદસ્ત સંબંધ એમને ત્યાં મળશે એવી હૂંફ મળશે કે ભાઈની ખોટ કદાચ નહીં પૂરાય પણ માતા અને પિતાને બીજો દીકરો નહીં મળે. જે આગમ હજી આજે પણ એ મમ્મી અને પપ્પાને, અરે મમ્મી પપ્પા તો ઠીક પણ બધા જ સ્વજનોને યાદ હશે જ્યારે એના જન્મના સમાચાર આવ્યા હોય, એ જ્યારે પહેલી વાર બેસતા શીખ્યો હોય. આ બધી કોઈ બહુ જૂની વાતો નથી, દસ વર્ષના વાણા હજી પણ બધું જ તાજું હશે. પૂછો આ ફયા ફૈબાને એમના જન્મ વખતે કેટલા હરખાયા હશે. પહેલી વાર કદાચ એ ઘરમાં પાપા પગલી માંડીને આખા ઘરમાં દોડતો હશે ને,
ત્યારે કેટલા સપના એ મમ્મી પપ્પાએ સેવ્યા હશે. એક આખી સ્વપ્નાઓની ને અરમાનોની મહેલાત એમણે બનાવી હોય, પણ એ મહેલાતોને પણ સાઈડમાં મૂકી અને એમના દીકરાના અરમાનોનો સાર્થક થાય એના માટે દીકરાને રજા આપે છે, એના માટે બહુ મોટું પરાક્રમ કર્યું છે. પ્રભુ ચરણે સંપત્તિનું દાન ચોક્કસ અનુમોદનીય, પણ પ્રભુ ચરણે સંતતિનું દાન એ તો વંદનીય છે. પ્રભુની માતા એને જગમાતાનું બિરુદ અપાયું અને શ્રમણની માતા એને કલ્યાણ માતાનું બિરુદ અપાયું. કલ્યાણ માતા જે માત્ર દીકરાના આત્મહિતનું ચિંતા કરે, દીકરાના કલ્યાણની ચિંતા કરે, દીકરો આત્મોત્થાનના માર્ગે જઈ રહ્યો છે ત્યારે પોતાના દીકરા પ્રત્યેના સંબંધોને ગૌણ કરી દીકરાને માર્ગે આગળ વધવા માટે પુશ અને પીઠબળ આપે એ માતા એટલે કલ્યાણ માતા. આપણે ઘણી બધી વખત સાંભળ્યું, કદાચ ઘણા બધાને ખ્યાલ પણ હશે, કે દીકરા આગમે માત્ર 5.5 વર્ષની ઉંમરે સિદ્ધિતપ કર્યો, કદાચ આખા અમદાવાદના પ્રાય પ્રથમ વખત હશે જે 5.5 વર્ષની ઉંમરે દીકરાએ સિદ્ધિતપ કર્યો હોય. પણ બહુ જ ઓછાને ખબર હશે કે દીકરાના સિદ્ધિતપ કરવાની ઈચ્છાને પ્રોત્સાહન આપવા માટે એની માતાએ પણ એની સાથે સિદ્ધિતપ કરેલો. પરિવારના બધાને ખબર હશે સિદ્ધિતપની 5મી બારીએ પરીક્ષા. કાચું પોચું કોઈ હોય તો સ્કૂલમાંથી એક પરમિશન મંગાવી લે કે દીકરાને આટલો મોટો તપ ચાલે છે, પરીક્ષામાંથી એક્ઝેમ્પશન આપો તો સારું. પણ નહીં, દીકરાનું મનોબળ ત્યારથી જ મક્કમ. એક્ઝેમ્પશનની તો વાત નહીં, પણ એક્ઝામમાં અપિયર થવા માટેની તૈયારીઓ ચાલુ કરી. એ એક્ઝામની અંદર ભલે 25 માર્કની પરીક્ષા હોય, પણ આ ઉંમરની અંદર એનું ઘણું મોટું મહત્વ હોય છે. ટકાવારીમાં જોઈએ તો હું ચોક્કસપણે વાત કરું, એ પરીક્ષા આપ્યા પછી આપણને તો બધાને પહેલી જ વખત ત્યાં જ ગૌરવ થાય કે દીકરાએ પરીક્ષા આપી. પણ એનાથી પણ વધારે સિદ્ધિતપની તપસ્યા કરતા 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 5મી બારીએ દીકરો 100માંથી 100 માર્ક્સ મેળવે એ ચોક્કસ ગર્વની વાત છે જ. પરિવારજનોને તો એ ખ્યાલ હશે જ કે દીકરો આટલો તેજસ્વી છે, પણ એ દીકરાને આટલો ઘડવા માટે મમ્મી અને પપ્પાએ પણ ચાલુ તપશ્ચર્યાની અંદર રાત્રે ઉજાગરા કરીને ભણાવ્યો છે એ કદાચ ઘણા લોકોને નહીં ખબર હોય. કલ્પના કરીએ, આપણે તો બધા એ દ્રશ્યોના સાક્ષી નથી, એક 1.5 વર્ષ થયું હશે, પ્રી સ્કૂલમાં સ્કૂલમાં મૂકવાનો વારો આવ્યો હશે. ખાલી એક કલ્પના ચિત્ર ઉભું કરીએ, કદાચ આ દ્રશ્ય આપણા બધાના જીવનમાં નવું નથી. દીકરાને પહેલી વાર સ્કૂલે મોકલવાનો દિવસ, મમ્મી એને તૈયાર કરે છે, નવો સ્કૂલ ડ્રેસ, નવા શૂઝ, નવું ટિફિન બોક્સ, નવી વોટર બેગ. મમ્મી બાપા જવાનું છે, દીકરો ઉત્સાહમાં છે, મમ્મી પણ ઉત્સાહમાં છે. આજે દીકરાને પહેલી વાર સ્કૂલે મૂકીશ. ચલ બેટા તને બાપા લઈ જઉં, ચાલ આજે તો આપણે નવી નવી સ્કૂલમાં જવાનું છે. ક્યાં જવાનું છે? દીકરો ઉત્સાહથી બોલશે, સ્કૂલમાં. અને મમ્મી હરખાય કે વાહ, મારો દીકરો હવે મોટો થયો, એને સ્કૂલના ગેટમાં મોકલ્યો. જેવો હજી ગેટમાં અંદર થાય છે, સ્મિત સાથે ત્યાંના કોઈ શિક્ષક, કોઈ મિસ, કોઈ ટીચર એને આવકારે છે. આવ બેટા, શું નામ છે તારું? આગમ, મમ્મી જવાબ આપે છે. સાથે સાથે મમ્મી કદાચ કહે છે બી ખરા, દીકરો થોડો તોફાની છે, હ ધ્યાન રાખજો. બહુ વળતા નહીં,
કંઈ પણ થાય તો મારો આ નંબર છે, તરત મને બોલાવી લેજો. આમ થોડોક શરમાળ ખરો, એટલે કદાચ ખાવા પીવાનું ભૂલી જાય તો જરાક ધ્યાન રાખજો. આવી બે ત્રણ વાતો કરી અને મમ્મી જેવું જવા માટે તૈયાર કરે છે, દીકરાને ખબર પડી જાય છે, મમ્મી 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 કરીને વળગી પડે છે મમ્મીની પાછળ. મમ્મી મને મૂકીને નહીં જા, કદાચ એને બોલતા તો નથી આવડતું, પણ મમ્મી મમ્મી કરીને બસ એ વખતે વળગી પડે છે. દીકરાની આંખમાં આંસુ છે, મમ્મીની આંખમાં પણ આંસુ છે, પણ મમ્મી આંસુ ટપકવા નથી દેતી. દીકરાને સમજાવે છે, બેટા જો હું કલાકમાં આવી જઈશ, એક જ કલાક માટે અહીંયા રહેવાનું છે, જો તારા ટીચર તને કેટલું સરસ રમાડશે, જો કેટલા મસ્ત ટોયસ છે, બધું જ સમજાવી એને ટીચર પાસે વળાવી એને બીજી બાજુ ધ્યાન દોરી અને મમ્મી બહાર નીકળે છે. અને ઘેરવા ગેટની બહાર નીકળે અને આંખની અંદર જે રાખેલું આંસુ એ તરત કરીને બહાર નીકળે છે અને ટપકી પડે છે. એ એક કલાક મમ્મીએ કેવી રીતના કાઢ્યો હશે એ મમ્મી સિવાય બીજા કોઈને નથી ખબર. નવ નવ વર્ષના વાણા વીતી ગયા એ વાતને આજે એવો જ એક અવસર ફરીવાર આવ્યો છે. નવો ગણવેશ, શ્વેત વસ્ત્રોરૂપી નવો યુનિફોર્મ, પાત્રારૂપી નવું લંચ બોક્સ, તરપણી ચેતનારૂપી નવી વોટર બેગ, આ વિરાટ ભૂમિ તલરૂપી નવા શૂઝ, બધું જ પહેરીને દીકરો જવા માટે થનગની રહ્યો છે, એક્સાઇટેડ છે. મમ્મી નવી સ્કૂલ, હું પ્રભુ વીરની સ્કૂલમાં ભરતી થવા જઈ રહ્યો છું. હા દીકરા, ખબર છે. જેવો દીકરો આ માર્ગ માટે જવા માટે તૈયાર થાય, આજે પણ મમ્મીએ આંખની અંદર આંસુ છુપાવીને રાખ્યું છે મોઢા પર, સ્મિત મૌનિકભાઈ અને સોનલબેનના મુખ પર ચોક્કસપણે વર્તાય છે, પણ એક ડુસકું એવું દબાવીને રાખ્યું છે. એમની હિંમતને સો સો સલામ કરવાનું મન થાય કે તમે તમારા દીકરાને હસતા મુખે વિદાય આપો છો. સલામ છે. દીકરો આ માર્ગ પર આગળ જશે, કેવી મેચ્યોરિટી. મમ્મી દીકરાને કાંઈ કહેતી નથી, ઉલટા મમ્મી અને પપ્પા દીકરાને એ માર્ગ પર જવા માટે પ્રોત્સાહન આપે છે કે હા દીકરા, ગુરુ ભગવંતનું કયું માનજે. તું કદાચ સ્કૂલમાં ટીચર્સ કે જોડેના સ્ટુડન્ટ જોડે તોફાન મસ્તી કરતો હતો, ક્યાંક કંઈક કોઈ બોલી દેતો હતો, કંઈ તોડી ફોડી પછાડી દેતો હતો, પણ સાચવજે દીકરા, હવે તારા માથે જવાબદારી છે. તું શમણ ભગવંત બનીશ, થોડો ગંભીર બનીને રહેજે. એને એવું સરસ મજાનું વાલ સાથે પ્રોત્સાહન આપે છે. પણ કદાચ આ બે દિવસ સુધી આપણા બધાનો સથવારો છે, એમને ઉત્સાહ ચોક્કસ છે, પણ જ્યારે આ પ્રસંગ પછે એમણે પહેરેલા આ રાજાશાહી વસ્ત્રો કબાટમાં હશે અને દીકરો તો ધવલ વસ્ત્રોમાં વિહરતો હશે, ત્યારે દીકરાની યાદ આવશે. જે કાંસકાથી જે અરીસા સામે દીકરો તૈયાર થતો હતો એ બધું જ ત્યાંનું ત્યાં ઘરમાં જ હશે, અને દીકરો તો ક્યારેય પણ હવે સાજ શણગાર નહીં કરવાની પ્રતિજ્ઞા લઈ અને નીકળ્યો હશે. આજે તો બધા જ એમને હાથમાં રાખે છે, નીચે જમીન પર ઉતરવા નથી દેતા, પણ કેટલોક સમય કેટલાક કલાકો વીત્યા પછી ગુરુ ભગવંતની ઉપધિ પણ પોતાના ખભે લઈને વિહાર કરતા હશે, ત્યારે મમ્મી અને પપ્પાની છાતી ગજ ગજ ફૂલતી હશે. એમની લખેલી નોટબુક્સ જ્યારે વાંચશે, હોમવર્ક કરવામાં કદાચ દીકરાની જોડે બેસીને એને હોમવર્ક કરાવ્યું હશે, પપ્પાએ દીકરાની સાથે બેસીને એને પરીક્ષાની તૈયારી કરાવી હશે, પપ્પાએ દીકરાને જોડે લઈ અને બધે જ ફેરવ્યો હશે, એ જ્યારે નોટબુક હાથમાં આવશે ત્યારે યાદ આવશે કે દીકરો તો શાસ્ત્ર વાંચનને સ્વાધ્યાયમાં અગ્રત હશે.
અને ત્યારે મમ્મી પપ્પાની છાતી ગજ ગજ ફૂલતી હશે. એ મમ્મી અને પપ્પાને દીકરા જેટલા સલામ કરાય ને, આજે અવસર છે. આગમભાઈ, ઘણી બધી વાર એવો સમય આવ્યો છે મમ્મી અને પપ્પાને ઘણું બધું કીધું છે, જીદ પણ ઘણી બધી વાર કરી છે. મમ્મી પપ્પાની સામે ક્યારેક સોરી પણ કીધું છે, ક્યારેક થેન્ક યુ પણ કીધું છે. આજે માત્ર થેન્ક યુ કહેવું છે. ઉપકારી માતા અને પિતા, રત્નકુક્ષી ધારીણી માતા, આપનું સન્માન છે. આપ છો તો મને આ પદ મળવા જઈ રહ્યું છે. આપ જો ન હોત તો હું કદાચ એવા સંસારની અંદર ક્યાંક ફરતો હોત, ક્યાંક કદાચ કોઈ ડિગ્રીની પાછળ અત્યારે અભ્યાસમાં લાગ્યો હોત, પછી સંસારમાં લાગત, પછી ક્યાં મારું, મારા માટે આ એક અવસર ચૂકી જાત, નવો અવસર ક્યારે મળત મને ખબર નથી. મમ્મી અને પપ્પાને અંતરથી થેન્ક યુ કહેવું છે. બસ તમે મારી બધી જ જીદ પૂરી કરી પપ્પા. મેં કીધું કે મને આ જોઈએ છે, પપ્પાએ લાવી આપ્યું. કદાચ નાનો હતો, તપસ્યા કરવાની જીદ પણ મમ્મી પપ્પાએ પૂરી કરી છે, તો બાકી બધી જીદો તો મમ્મી પપ્પા ચોક્કસ પૂરી કરે, શક્ય હોય જ. અને આજે આ માર્ગે આવવા માટેની જીદ પણ મમ્મી પપ્પા પૂરી કરી છે, આપનો અનંત ઉપકાર છે. મમ્મી પપ્પાના ખોળામાં બેસી આ 10 વર્ષ દરમિયાન બનેલા દરેક 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 ઘટનાઓને યાદ કરીએ અને દરેક બાબત માટે મમ્મી પપ્પાને થેન્ક યુ કહીએ. પપ્પા મને પહેલી આંગળી પકડીને ચલાવ્યો, થેન્ક યુ. પપ્પા મને પહેલી વાર એક કક્કો ઘૂંટાવ્યો, થેન્ક યુ. પપ્પા મને પહેલી વાર એક સમજણ આપી, થેન્ક યુ સો મચ. પપ્પા તમે મને દેરાસરમાં લઈ ગયા, પ્રભુનું મિલન કરાવ્યું, થેન્ક યુ. પપ્પા તમે ગુરુ ભગવાન પાસે લઈ ગયા, થેન્ક યુ. પપ્પા તમે મને ગુરુ ભગવાનના મુખે પછખાણ અપાવ્યું, થેન્ક યુ. મમ્મી તમે મને તપશ્ચર્યામાં સાથ આપ્યો, થેન્ક યુ. મમ્મી તમે મને પપ્પાના ગુસ્સાથી ક્યારેક બચાવ્યો, થેન્ક યુ. મમ્મી તમે મારી દરેક જીદને પૂરી કરી, થેન્ક યુ. મને જ્યારે જ્યારે જરૂર હતી ત્યારે મારા માથે વાલથી હાથ ફેરવ્યો, થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. અને એનાથી પણ ઉપર આવા જબરદસ્ત સંસ્કાર મને આપ્યા એ બદલ લાખો વાર, અસંખ્ય વાર થેન્ક યુ મમ્મી અને પપ્પા, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મમ્મી અને પપ્પાને થેન્ક યુ કહેવું છે. કેટલીક જ ક્ષણો બાકી છે. આપણે બધા જ બહુ જ ગૌરવથી અને બહુ જ આનંદથી દીકરાને વિદાય આપશું, એને ગુડ બાય કહીશું, બેસ્ટ વિશીસ આપીશું. આ પથ ઉપરથી એક એક ડગલું ભરતા 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 ધીમે પગલે પણ મક્કમ ડગલે આગળ વધશે. પહેલાના કેટલીક બાબતોમાં આપણે ચોક્કસ જવું છે. મમ્મી પપ્પાને અંતિમ થેન્ક યુ કહેશે, ત્યારબાદ આપણે એમને સાંભળવા છે, અને ત્યારબાદ અહીંયા સમસ્ત સભા, આપણે બધા જ પોતાના સ્થાને બેઠા હશું. સમસ્ત સંઘ નહીં, આશીષ લેતા 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 સૌને વધાવતા વધાવતા એક એક ડગલે અહીંયાથી જતા હશે, ને ત્યારે આપણે એમને બસ જોતા રહીશું. અને એક નાનકડી કલ્પના કરી શકાય કે અમારા જીવનની અંદર આવો પ્રસંગ ક્યારે આવે. રસ્તે જતા કોઈ બંગલો જોઈએ ત્યારે આપણે કલ્પના કરીએ છીએ કે મારો આવો બંગલો ક્યારે થાય. ઓડી કે BMW જોઈએ છે ત્યારે કલ્પના કરીએ છીએ કે મારી આવી ગાડી ક્યારે થાય. તો બસ આ મુમુક્ષુના એક એક મક્કમ ડગલાને જોઈને કલ્પના કરીએ કે આવું અમને ક્યારે મળે. અને અહીંયાથી નીકળશે એ પહેલા મમ્મી અને પપ્પાના ખોળામાં બેસી અનેક વાર બસ હૃદયના ભાવોથી મમ્મી અને પપ્પાને થેન્ક યુ કહેજો. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ પપ્પા. શક્ય હોય ને તો એમને પોતાના સ્થાન પર બોલાવો, અહીંયા બેસાડો, અને પછી એમના ચરણોમાં એમના ખોળામાં આપ બેસજો. વિધ્વાન તેજસ્વી પ્રતિભા
साड़ी बाल मुनि बने रम मान रहे स्वाध्याय सेवा ध्यान ना नंदन वने आपे रजाजे बाड़ वै मा ते जने तधन्य छे आपे रजा जे बाड़ वै जने तधन छे ए बाल मुनि ने जे मने जोया से ते धन्य छे ए बाल मुनि ने जे मने जोया से ते धन्य छे पचे रहेला अक्षत थी मम्मी पप्पा ने वधावी शको छो आगे भाई साची हितकारी माता शासन रखवारी माता निज स्वार्थ ने छोड़ी ने निज स्वार्थ ने छोड़ी ने सर्वस्व की धूच समर्पण वीर माता न चरण वंदन वीर पिता न चरण वंदन वीर माता न चरणे वंदन वीर पिता न चरणे वंदन महात्याग करीने छे तोड़ा छे भवना बंधन महात्याग करीने छे तोड़ा छे भवना बंधन We'll be right back.
કરીને બંધન વીર માતાના ચરણે વંદન શાસનને સોંપ્યો નંદન ત્યાગ કરીને જેણે તોડ્યા છે ભગના બંધન ત્યાગ કરીને જેણે તોડ્યા છે ભગના બંધન ત્યાગ કરીને જેણે તોડ્યા છે ભગના માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ મા બાપ કહું કે માતા પિતા મમ્મી પપ્પા કે મધર ફાધર ઉપકારી અનંતા પ્રેમ તણા ઝરણા ભગવાન ભગવતી આપણા જીવનનાય ભગવાન ભગવતી આપણા જીવનનાય મા બાપ કહું કે માતા પિતા મમ્મી પપ્પા કે મધુર ફાધર ઉપકારી અનંતા પ્રેમ તણા ચરણાય ભગવાન ભગવતી ભગવાન ભગવતી આપણા જીવન માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ દીધો છે આપણને જેણે સ્નેહ દીધો છે આપણે સંસ્કારનું સિંચન કરી છે મેણે અમૃત પાયા આપણને અમૃત પાયા છે આપણને એને બ્રહ્મ કહું કે વિષ્ણુ કહું સન્માર્ગ ચિંધનાર શ્રી મહેશ કહું છીએ પંખી આપણે ગગનના રે ભગવાન ભગવતી આપણા જીવનના રે ભગવાન ભગવતી આપણા જીવનના રે માતૃદેવો ભવ પિતૃદેવો માતૃદેવો ભવ પિતૃદેવો ઘણી બધી વાર ઘણા બધા પ્રકારના સેલિબ્રેશન્સ થતા હોય છે સેલિબ્રેશન્સના બહુ બધા પ્રકાર હોય આપણા પ્રકારો આપણા એન્ટરટેનમેન્ટ માટેના જ હોય છે આપણે એના માટેના અલગ અલગ પ્રકારે ઓકેઝન્સ શોધી લેતા હોય છે આગમભાઈ ખ્યાલ છે દરેક સેલિબ્રેશનમાં ગિફ્ટ આપતા હોય છે આજે ગિફ્ટ આપવાનો એક મોકો છે આપના હાથમાં કોઈકની બર્થડે હોય તો આપણે સેલિબ્રેશન કરીને ગિફ્ટ આપીએ કોઈકનું એન્ગેજમેન્ટ હોય તો સેલિબ્રેશન કરીને ગિફ્ટ આપીએ કોઈકની એનિવર્સરી હોય તો અગેઇન સેલિબ્રેટ કરીને ગિફ્ટ આપતા હોઈએ આજે એક એનિવર્સરીનું પણ દિવસ છે અને એની ગિફ્ટ આપે આપવાની છે એનિવર્સરીના દિવસે લગભગ પતિ અને પત્ની પરિવાર સાથે વેકેશન માણવા જતા હોય પણ આ તો એક એવી આગવી એનિવર્સરી છે
કે દીકરાને ગુડ બાય કહેવા માટે મમ્મી અને પપ્પા સ્ટેજ ઉપર બેઠા છે. મમ્મી અને પપ્પાની આજે લગ્ન દિવસનું વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, અને દીકરા એવી ગિફ્ટ આપજો, એવું સંયમ જીવન તરીકે અમને ગિફ્ટમાં આપજો કે મારું સંયમ જીવન આપને ગૌરવવંતુ બનાવે એવું જીવીશ. એમના જીવનમાં દ્રષ્ટિ કરી ભૂતકાળ એમનો જાણી છું, એમને મન ગમતી વાતો કરી ઈશ્વરની છબી આ માણી, ઈશ્વરની છબી આ માણીશું. ગમતાનો ગુલાલ કરીશું, એમની ઈચ્છાને તૈયાર ધરીશું, ડબકાર આપણે જીવન હૃદય ભગવાન ભગવતી આપના જીવન માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતૃદેવો. એક બહુ અગત્યની ઘટના અત્યારે યાદ આવે છે. જયારે આગમભાઈ જન્મવાના હતા, આ પૃથ્વી પર આવવાના હતા, ત્યારે એમના મમ્મી અને પપ્પા એક સંકલ્પ કરેલો, કદાચ વિચાર કરેલો કે આ દીકરો આગમભાઈના બેન અને બનાવી, એટલે આગમના ફિયા અને ફુવા આ દીકરાને એ ઉછેરશે. આજે ફિયા અને ફુવાને ગર્વ છે કે અમે ઉછેર્યો હોત આ અમારા દીકરાથી પણ સવિશેષ આ માર્ગ પર જાય છે. ફિયા અને ફુવાના હૃદયની અંદર અત્યારે આનંદ સમાતો નથી. એ ફિયા અને ફુવા એમની પણ વંદના કરીએ. શક્ય હોય તો એક પરિવાર બધા એક સાથે ઝડપથી આવી જઈએ. વચ્ચે વધારો, એક વખત બધા જ વચ્ચે વધારો. જેટલા સ્ટેજ ઉપર ઉભા બેઠા છીએ બધા જ વધારો. આગમભાઈ આપ આગળ વધારો, આગમભાઈ આગળ વધારો. બધા જ પરિવારજનોને એક સાથે આપ વધારજો. આવો બધા જ અહીંયા ઉભા છે, બધા જ આપના ઉપકારી આપના સ્વજનો છે. બધા જ એક સાથે આવો. આવો દાદી અને દાદાનો લાડકવાયો દીકરો, એમના હૃદયનો તાર, એમના હૃદયનો ધબકાર. આવો બધાને જોડે ઉભા રાખી અને બધાની વંદના. સામૂહિક આશીષ આપશો એક સાથે. હવે એ પળ આવી છે. ચાલો એ પળ. આમ આગમભાઈ તમે એટલા લાડકા છો ને કે તમારાથી અળગા થવાનું મન થતું નથી, ક્યારે કોઈને ન થાય, પણ આ પરિવાર પરિવારજનોને બહુ જ કઠિન અને અઘરું પડશે. પરિવારજનોને વિનંતી કરીએ કે હવે ક્ષણ આવી રહી છે ને આપણે તરફ આગળ વધ્યા છીએ, અમારે પણ જાણવું છે પધારો. સ્વસ્થાને બિરાજમાન થાય દરેક સ્વજનો, સ્વસ્થાને બિરાજમાન થાય પધારો. આગમભાઈ પધારો.
બધાને સાથે વધાવવા છે. વાહ, ખૂબ સરસ, જોરદાર તાળીઓથી એમની ભાવનાને વધાવીએ. બધા જ પરિવારને એક સાથે એમને વધાવવા છે. આહા, ક્યા વાત. જય હો. જે સુંદર દ્રશ્યો આપણે નિહાળી રહ્યા છીએ ને, એ કોઈ માત્ર દ્રશ્યો નહીં પણ આપણા માટે એક ઉત્તમ આલંબન લેવાની તક છે. પ્રશ્ન થાય આગમભાઈને, જે ઉંમરમાં અમે એક નાનકડું સરખું પણ સત્વ નથી ફોરવી શકતા, એ ઉંમરમાં આપ આટલું મોટું ત્યાગ કરીને નીકળી શકો છો, કેવી રીતના શક્ય બન્યું? વાહ, આપની ભાવનાને વંદન છે. આગમભાઈ, આપને ખોબે ખોબે એક મોકો આપવામાં આવશે. અહીંયાથી જયારે આપ વિદાય લેશો ત્યારે સકળ સંઘને બધાને વધાવતા વધાવતા એક એક ડગલે આપ જશો. વાહ, પરિવાર એટલે બહુ મોટો પરિવાર, પરિવારના દરેક સદસ્યનું વંદન. પરિવાર સાથે જોડાયેલ દરેકને અનુમોદના, વંદના. પધારો પિયુષભાઈ. રંગ તેરી રીત કા, ક્યા વાત. રંગ તેરી પ્રીત કા, રંગ તેરી જીત કા હૈ લાઈ લાઈ લાઈ. રંગ તેરી રીત કા, રંગ તેરી પ્રીત કા, માન કે ચુનરિયા રહે રહી. જીણા જીણા રે ઓળા ગુલાબ, મારી તેરી ચુનરિયા. જીણા જીણા રે ઓળા ગુલાબ, મારી તેરી ચુનરિયા. રંગ તેરી પ્રીત કા, રંગ તેરી જીત કા. પિયુષભાઈ અને લખેશભાઈ, યુવક દરેક દીક્ષાર્થીઓને એમના પોતાના વસ્ત્રો. પિયુષભાઈ, લખેશભાઈ, અનુમોદન. પિયુષભાઈ આપ જગ્યા પર એક મિનિટ ઉભા થઈ જાઓ. લખનેશભાઈ, પિયુષભાઈ, પિયુષભાઈ પરિવારની વિનંતી છે એક વાર. જગ સે હારા નહીં મેં, ખુદ સે હારા. એક દિન ચમકુંગા લેકિન તેરા સિતારા. દરેક ની માયે
मेरी परछाई तेरा खया मैं तुझे जीना जीना बुरा बुरा मैं तेरी छोड़ी आगम भाई तुम्हारी जोड़े रंग तेरी रीत का रंग तेरी प्रीत का आओ पधारो रंग तेरी सुख का पधारो पधारो रंग तेरी रीत का रंग तेरी प्रीत का मैं तेरी छोड़ी अखिलेश भाई राहुल भाई वाह खूब अनुभव था खूब अनुभव था उठा सवा मैं तेरी समस्त પ્રસંગની તૈયારી અને વ્યવસ્થામાં બધા જ કાર્યકર્તાઓ જેમણે ભાગ લીધો છે દરેકનું ઋણ સ્વીકાર આવો એમને પધારો દરેકની હૃદયની ભાવના આપણને બધાને અત્યારે એ વાતનો ચોક્કસ અનુભવ થાય છે કે એમના શરીરનું કદ કદાચ નાનું છે પણ એમના હૃદયનું કદ કેટલું મોટું છે ને એની આપણને પ્રતીતિ અત્યારે થઈ રહી છે એમનો પરિવાર કેટલો બહોળો છે અને હવે પછીના જે જીવનની અંદર તેઓ આગળ વધવા જઈ રહ્યા છે સમસ્ત વિશ્વ એમનો પરિવાર થશે અને વિશ્વને પોતે પોતાના હૃદયમાં સમાવનાર બનશે કેવી રીતના મારા હૃદયની અંદર એક પ્રશ્ન થયો હતો જે કદાચ અત્યારે દરેકના હૃદયની અંદર થતો હશે આગમભાઈ કેવી રીતના તમે આટલું મોટું સત્વ અને આટલી મોટી તાકાત ફોરવી શક્યા મમ્મી પપ્પા દાદા દાદી પરિવાર અમને તો ઘણી બધી વાર યાદ આવતો હોય છે તમે કેવી રીતના એ બધાથી ઉપર ઉઠીને આ માર્ગને આ માર્ગ પર ચાલવાની તૈયારી બતાવી શક્યા આમ તો બધા જ સુખ સગવડના સાધન હતા જ તમને એવું તો શું ગમ્યું સંયમ જીવનનું કે જે આના કરતા પણ ચડિયાતું ત્યાં કોઈ આરામની શૈયા નથી ત્યાં કોઈ બહુ સગવડના સાધન નથી ત્યાં કોઈ ગેમ્સ કે વિડીયો ગેમ્સ નથી અને છતાં પણ એવું તો શું ગમ્યું વૈરાગ્યના ભાવોથી વાસિત કેવી રીતે થયા આ બધા જ પ્રશ્નો અમારા મનમાં ઉઠતા હોય એનો જવાબ માત્ર આપની પાસે છે આગમભાઈને આપણે ચોક્કસપણે સાંભળવા છે પણ એમને સાંભળતા પહેલા જેઓ આગમભાઈના ગુરુ ભગવાન પરમપૂજ્ય આચાર્ય ભગવાન મહાબોધિ સુરીશ્વરજી મહારાજાના પરમ સમર્પિત શ્રાવક છે અને તેઓએ પોતાનું જીવન ગુરુ ભગવંતને સમર્પિત કરવાનો નિર્ધાર ઘણા વર્ષો પહેલા કર્યો છે શાસન સમર્પિત સુશ્રાવક શ્રી પ્રજ્ઞેશભાઈને વિનંતી કરીએ તેઓ ગુરુદેવ અને આગમ વિશે હજી પણ વધારે કંઈક આપણને જાણે છે અને અમારા હૃદયમાં આગમભાઈની જીવન વિશે જાણવાની તાલાવેલી આજે એટલી બધી ઉત્પન્ન થઈ છે કે સમય ક્યાં છે અમને ખબર નથી આવતીકાલની અમને કોઈ ચિંતા નથી પણ હજી વધારે કંઈક બાબત આપ અમને જણાવો સુશ્રાવક શ્રી પ્રજ્ઞેશભાઈ પધારો
જેમણે આગમભાઈને બહુ નાનપણથી એમની સાથે જોયા છે, ગુરુ ભગવાન સાથે ઘણો બધો સમય, ઘણા બધા વર્ષો જેમણે પ્રયાસ કર્યા છે, આગમભાઈને વિનંતી કરીએ આપણને ભાવધારાઓની. વજ્ઞેશભાઈ ભાવધારાની દુનિયામાં આગળ લઈ જાય. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. અમુક એટલા માટે નથી બોલતા કે એમને એમ કે રાત્રે ભગવાન સુઈ ગયા છે અને ડિસ્ટર્બ નથી કરવા, અને એવું જેટલાને ન લાગતું હોય એ હવે બોલે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. બાવન પાનાની રમતમાં જેના નામની રમત છે અને જેના જીવનમાં ઇમ્પોસિબલ એવો કોઈ શબ્દ નહોતો બન્યો, એવા સર નેપોલિયન જયારે કબોર્ડમાંથી પુસ્તક નીકાળતા હતા, એની હાઇટ થોડીસી ઓછી હતી. એ છે ને કે આગમભાઈની હાઇટ ઓછી છે, બસ એમની પણ હાઇટ કંઈક ઓછી હતી. અને બાજુમાં ઉભેલા એના સેવકે કહ્યું કે સાહેબ, હું આપના કરતા મોટો છું, પુસ્તક આપું આપને. ત્યારે નેપોલિયને એક જ વાત કરી હતી, દોસ્ત મારા, તું મારા કરતા મોટો નથી, તું મારા કરતા ઊંચો છે. મોટા બનવું અને ઊંચા બનવું રાત દિવસનો ફરક છે. ઉંમરની સાથે આપણે મોટા થયા, પણ આગમભાઈ મોટા પણ થયા ને મહાન પણ થયા. કમાલ કરી છે એ નાના અને મોટાની હરીફાઈમાં. જ્યારે ઇન્દ્રએ વાત સાંભળી કે એવો એક બાળક જેની અત્યારે પ્રશંસા થઈ રહી છે, ચલો હું એને હરાવીને આવું, અને આવ્યા એ ઇન્દ્ર નીચે આવ્યા અને આગમને કહ્યું કે પહેલા તો મન થાય આગમભાઈ આપને પૂછું, આગમભાઈ બોલું કે આગમ બોલું, કારણ કે આપના સદગુણો, આપનો વૈરાગ્ય, આપનું જ્ઞાન, આપનું તપ, આપના દર્શન એ દરેક મને આગમભાઈ કહેવા માટે પ્રેરતા હોય, પણ કદાચ અમુક ક્ષણ પછી હું ચાહીશ ને તો પણ તુકારાથી નહીં બોલાવી શકું, માટે આપની રજા વગર આજે હું તુકારાથી આપણની સાથે આપણા પણું બતાવવા માંગુ છું. એ દેવે કહ્યું કે આગમ, સત્તામાં હું તારા કરતા ઉપર છું એટલે તું હાર્યો છે. અને આગમે કહ્યું, માન્યું, હું હાર્યો છું. સૌંદર્યમાં કદાચ તું મારાથી નહીં જીતી શકે ને સંપત્તિમાં તો કોઈ તું વાત કરતો નહીં. દરેક વાતમાં જયારે આગમ હારતો ગયો ત્યારે મારા મનની રેખાઓ પણ બદલાતી ગઈ. લેકિન હારે એવો એ આગમ નથી. આગમે કહ્યું, હોય જો તાકાત તો સંયમ લઈને બતાવ. અને ઇન્દ્રએ કહ્યું, એ બાળ મુનિને જેમણે જોયા હશે તે ધન્ય છે. એ ઇન્દ્રને પણ માનવું પડ્યું આ કામ મારું નથી. આ કામ તો જો કઈ કરી શકતા હોય ને તો નાના કદના એક વિરાટ એવા વટવૃક્ષ. આગમભાઈ તમે જયારે સંયમના પંથે જશો ને, તમારા જ્ઞાન વિશે અમને કઈ શંકા નથી, તમારા ધ્યાન વિશે પણ કઈ શંકા નથી. અને એનું કારણ એક જ છે કે તમને પાલન અને પોષણ જે અમને કર્યું છે ને, એ માપના સંસ્કારો અમે જાણીએ છીએ. એ મા બાપે કમાલ કરી છે. દીક્ષાઓ મેં ઘણી જોઈ હશે કદાચ, પણ આ દીક્ષામાં જો એક જ આગમભાઈ હું આપને કહું, આપ આટલા સમયથી જે સંયમની ધારામાં લઈને ગયા ને, તો હું ખરેખર ઓતપ્રોત થયો હતો. પણ અહીંના પ્રસંગમાં મને એક જ વસ્તુ સારી લાગી કે એક પણ આંસુ વહાવ્યા વગર જયારે આપણે કોઈ દીકરાના લગ્ન કરીને વહુને આવકારતા હોઈએ ને જે પ્રસન્નતા હોય ને, એનાથી અનેક ગણી પ્રસન્નતા એ મા બાપને પુત્રને વિદાય આપતા થાય છે. કમાલ કરો છો તમે. ગુરુદેવ હંમેશા કહેતા હોય છે કે શાસન મળો તો પ્રભુ મહાવીરનું મળો, ગુરુ મળો તો ગચ્છાધિપતિ જયગોસુરીશ્વરજી જેવા મળો. પણ હું કહું છું કે પરિવાર મળો તો આપના જેવો મળો, કારણ કે ક્યાંય કેટલાય પરિવારોના સંતાનોને સંયમની જ્યારે ઈચ્છાઓ થતી હોય છે ને, ત્યાં રાગ અને બસ ખલાસ કરી દે છે કે દીક્ષાર્થીઓના ભાવને. અને હું જાણું છું કે આ તકલીફ કેટલી વધારે હોય છે.
પ્રભુને એ જ પ્રાર્થના કરીશ કે આવા માતા પિતા મળો, આવો પરિવાર મળો, અને જયારે આગમભાઈ આપ સંયમ લેશો ને એ સંયમ જીવનની મહાનતા તો જુઓ. કોને કોને પ્રશ્ન થાય છે કે આગમભાઈ નાના છે અને કેમ સંયમ લે છે? કોઈને થાય છે? હાથ ઉપર કરે ભાઈ, થાય છે કોઈને? નથી ને. મને થયો તો મેં આગમભાઈને પૂછ્યું, ભાઈ સંયમ કેમ? તો મને એમણે કહ્યું કે સિદ્ધ ચક્રના સેન્ટરમાં જો બેસવું હોય ને તો નવપદના સેન્ટરમાં બેસ્યા વગર તો ન જ ચાલે. હા, અને એના પરથી મને ખબર પડી કે આપણે પ્રભુને મળવા જઈએ છે ને એ પ્રભુને માણવા જાય છે. આટલા હદથી આટલું ઓબ્ઝર્વેશન આ નાનકડો બાળક ખરેખર તમે કહ્યું તેમ વટવૃક્ષ બનશે. સંયમ જીવન જ્યાં સુખનું કોઈ સાધન નથી છતાંય સુખનો કોઈ પાર નથી, જ્યાં પાર વિનાના કષ્ટ હશે છતાંય દુઃખનું કોઈ નામો નિશાન નથી, આહાર વિહાર નિહાર ની દરેક ક્રિયાઓ હશે પણ પાપનો કોઈ બંધ નથી, ને એક પૈસો પાસે નથી છતાંય આવતી કાલની ચિંતા નથી, હશે સહુ જીવો પર પ્રેમ છતાંય કોઈના પર રાગ નથી, અને આખું જીવન ગુરુના વિચારોને આધીન હશે છતાંય ખુમારીનો કોઈ પાર નથી. આવા મૂળ જીવનને જયારે આગમભાઈ ગ્રહણ કરવા જશે ને ત્યારે આગમભાઈ હું આપને કઈ શિક્ષા તો ના આપી શકું, પણ પ્રભુ મહાવીરને જયારે કુલ મહત્રાએ પણ કહ્યું ને ત્યારે હું સંઘવતી શાસનવતી આ સમાજવતી અને એક ભાઈ ગણો તો ભાઈ વતી એટલું જ કહીશ, ચહેરો ગુલાબની છાબ જોઈએ ને જીવન ખુલ્લી કિતાબ જોઈએ, ભલે ખાવાને મળે ચણા પણ સિંહ જેવો રૂઆબ જોઈએ. તમે યાદ કરજો કે તમે કયા પ્રભુના શાસનમાં જીવો છો ને શાસનને આગળ વધારવાની જવાબદારી આગમભાઈ આજથી તમારી છે. તમે એ યાદ તો કરો કયા ગચ્છાધિપતિના શાસનમાં અને કઈ ગચ્છાધિપતિના નિશ્રામાં તમે સાધના કરી છે ઉપધાન તપની, એ ગચ્છાધિપતિનું પાઠ પરંપરાને ચલાવવાની જવાબદારી આજથી આપની છે. કઈ કેટલાય મા બાપો અને પુત્રની સાથે રાખવા માટે વિચારાધીન કરતા હોય, અને કઈ કેટલાય સાધુ સાધ્વીને વિહાર સેવામાં સહાય કરતા હોય એવી જબરદસ્ત પ્રેરણા કરનારા ગુરુદેવ શ્રી મહાબોધિ સુરેશ્વરજી મહારાજાનું કઈ કેટલું કાર્ય આપણે આગળ વધારવાનું છે. એવા ગુરુદેવ માટે બે વાત કહું તો બસ એટલું કહી શકું, માતા કહું પિતા કહું કે તું જ ને ગુરુમાં કહું. માતાથી પણ વધારે પ્રેમ આપ્યો ને પિતાથી પણ વધારે સંસ્કાર આપ્યા. માતા કહું પિતા કહું કે તું જ ને ગુરુમાં કહું, ઉપકાર તારા એટલા કે તું જ ને જીનવર કહું. જીનવરથી નીચું તમારી તો ન જ તુલના કરી શકું ગુરુદેવ. એમાં મહાબોધિ સુરેશ્વરજી મહારાજના ચરણોમાં જયારે આપ જીવન સમર્પિત કરશો ને ત્યારે મને ક્યાંક ઈર્ષ્યા પણ આવે છે. આગમભાઈ તમારી ઈર્ષ્યા આવે છે મને, જે ગુરુદેવની પાસે કદાચ કંઈક 21 વર્ષ પહેલા હું રહેવાના આવ્યો હતો ને ત્યારે મને ખબર પડી કે આ ગુરુદેવ ખરેખર માતાના સ્થાને બિરાજમાન થવા જોઈએ. ક્રોધ કેવી રીતે કરવો એમને શીખવું પડે છે, સંસ્કારો કેવી રીતે આપવા એમની ગઢ થૂથીમાં બેસેલું છે, જ્ઞાન માટેની જે એમની તડપ છે જે આજે આટલા વર્ષો છતાંય 36 વર્ષ સંયમને લઈને થયા છતાંય જ્ઞાનની આરાધના જે એમણે છોડી નથી, એવા ગુરુદેવ શ્રીને ચરણોમાં વંદન કરીને એટલું જ કહીશ કે અમારો આગમ જે આપણી પાસે આવે છે ને એ આગમને આગમમાં એટલા ઓતપ્રોત કરજો કે નવા જયારે આગમ લખવાના હોય ને ત્યારે એમનું નામ સૌથી ઉપર આવે. બસ આગમભાઈ આવી રીતે સંયમની સાધના કરો, અને આપણે સૌ એક બે દિવસ પછી એટલે પરમ દિવસે સવારે એ સૌ એવા આશીષ આપીએ કે સંયમ ગ્રહણ કરીને અમારા માટે એક નાનકડું નાવડું નહીં એક મસ્ત મોટું જહાજ મૂકજો, કે જે જે આપની દીક્ષા જુએ એ બધા જ આપના જ્ઞાનના એ જહાજમાં બેસીને મુક્તિને પ્રાપ્ત કરે. બસ એ જ જીનાગના વિરુદ્ધ કુછ ભી બોલાય છ મિનિટ.
જીવન ગુરુચરણે સમર્પિત કરવું બહુ મોટી ઉપલબ્ધિ છે. અને ગુરુદેવ આપણને એ માટે યોગ્ય સમજે એનાથી પણ મોટી ઉપલબ્ધિ છે. આ નાની ઉંમરમાં સમજણ એવી સુંદર, છટ કરીને સાત જાત્રા કરી, તાલીતાણાની સ્પર્શના ચોવિયારો છટ કરીને સાત જાત્રા કરી, સાથે મમ્મી અને પપ્પા પણ હતા. સાતમી જાત્રા વખતે નીચે આવી રહ્યા હતા, છેલ્લે કેટલાક પગથિયા બાકી, હવે સાત જાત્રા પૂર્ણ થવાની આરે હતી. મમ્મીએ કહ્યું, દીકરા લાવ તને ઉચકી લઉં, તને તેડી લઉં, તને થાક લાગ્યો હશે, દીકરા લાવ તને તેડી લઉં. એ વખતે ઉંમર કદાચ 6 વર્ષ 9 વર્ષ. હું ચોક્કસ કહું કે આજે 25 કે 27 વર્ષે મને સાતમી જાત્રા વખતે પણ કોઈ એમ કે ને દીકરા લાભ તને તેડી લઉં, તો એ વખતે ચોક્કસ મનની અંદર એક વખત તો ઈચ્છા થાય કે હા આવું કંઈ થઈ શકતું હોય તો બહુ સરસ, મારી જાત્રા બહુ સુપેરે પૂરી થઈ શકે. શરીર મક્કમ મનોબળ હોય, સાત જાત્રા પૂર્ણ થવાની હોય, થઈ ગઈ હોય, હવે માત્ર નીચે ઉતરવાનું હોય, એટલે ચોક્કસ હવે થાક લાગવાની શરૂઆત થાય, અને છેલ્લા કેટલાક પગથિયા બાકી હોય ત્યારે કોઈ આપણને ઓફર કરે તો આપણને એમ થાય કે ચોક્કસ મને કોઈ ઉચકી લે તો સારું. અને 9 વર્ષની ઉંમરે આગમભાઈ શું જવાબ આપે છે, જવાબ સાંભળીએ તો આપણા રૂવાટા ઉભા થઈ જાય. કેવી સમજણ! દીક્ષા આપવા માટેની જે યોગ્યતા છે ને ગુરુ ભગવંતે જોઈ, એ આનું નામ. ગુરુ ભગવંત એક પારખું છે, ઝવેરી છે, એમણે એની અંદરના રહેલો રત્નને જોયો, અને એનું કદાચ એક નાનકડું ઉદાહરણ આપવું હોય તો આવું કંઈક કહી શકાય કે આ ઉંમરમાં આ પરિસ્થિતિએ કેવા સંયોગો હશે. ચોક્કસ એમને કદાચ રૂમની અંદર બેઠા હોઈએ ને ત્યારે સવાલ પૂછીએ ને જવાબ આવે, ડ્રોઈંગ રૂમમાં બેઠા હોઈએ સવાલ પૂછીએ ને જવાબ આવે, એ કદાચ બની શકે કે વિચારીને આપેલો જવાબ હોય, મગજથી આપેલો જવાબ હોય, પણ સાત સાત જાત્રા પ્રભુની કરી હોય, 2 દિવસથી આહાર પાણી વગેરેનો ત્યાગ હોય, સંપૂર્ણપણે ચોવિયાર હોય, અને સાત સાત જાત્રા કરીને થાકીને આવ્યા હોય, ત્યારે જે જવાબ નીકળે એ ચોક્કસપણે અંદરથી નીકળતો હોય, એ સંસ્કાર વશાત નીકળતો હોય, અને એકદમ નિર્મળતાપૂર્વક નીકળતો હોય. અને આગમભાઈએ જવાબ આપ્યો કે ના મમ્મી, એની કંઈ જરૂર નથી, મારે આટલા પગથિયાની સ્પર્શના રહી જશે, મારે સંપૂર્ણપણે પૂરી કરવી છે, મારે ગિરિરાજની સ્પર્શના રહી જશે. કેવી સમજણ! આજકાલ આપણે બધા જ એવા યુગમાં જીવીએ છીએ કે આપણા બધાનું મન, આપણા બધાનું જીવન એ પીઝા ને બર્ગરમાં પટકાણું, રેસ્ટોરન્ટમાં રોકાણું, દાબેલીમાં દબડાણું, ખાણીપીણીમાં ખોવાણું, ઇન્ટરનેટમાં અટકાણું, કમ્પ્યુટરમાં કોવાણું, ફેસબુકમાં ફસાણું, વોટ્સએપ પર વેચાણું, ટ્વિટર પર ટીચાણું, ત્યારે આપણને પૂછવાનું મન થાય, આગમ કેવી રીતે ઉકેલ્યું તમે આ ઉખાણું, આત્મોત્થાનનું ક્યાંથી મેળવ્યું ઠેકાણું, પીરસો અમને પણ વૈરાગ્યનું ભાણું, અમને પણ આજે આપો આપનું વૈરાગ્ય તણું સંભાળણું, અમને પણ આજે આપો આપનું વૈરાગ્ય તણું સંભાળણું. વિનંતી કરી આગમભાઈને, તેઓ અહીંયાથી અહીંયા આવીને ચાલીને આવે,
લગભગ કદાચ પાંચ ડગલાનું અંદર હશે, પણ એ પાંચ ડગલાનું અંતર ચાલીને જેવો આવે ને, કદાચ આવનારા 50 વર્ષના જીવન માટે એમને ઉર્જા મળે, એટલી બધી ઉર્જા આપણે બધા અહીંયાથી એમને આપવી છે. એ ચાલીને આવતા હોય ત્યાં સુધી બધાના હાથ ઉપર, દરેકના રૈયામાં ઉલ્લાસ, બધાના ઉત્સાહ, અને એની સાથે આપણે ઓફિસ માટે નહીં, મારા વરઘોડા માટે. ભાઈ એક ગામડિયો હતો, એની પાસે એક બકરી હતી અને એક વાછરડું હતું અને એક ગાય હતી. માની લો ગાયના સ્થાને ગુરુ છે અને વાછરડાના સ્થાને કોઈ નથી, આપણે બનવાનું છે. અને બકરીના સ્થાને સંસાર આપણે છીએ અને એ માલિકના એ ગામડિયાના સ્થાને કર્મ સત્તા છે. એ ગામડિયો હતો, એ બકરીને હંમેશા દરરોજ એકદમ તાજું લીલું અને એકદમ સારું સારું ઘાસ કર્યું હતું અને વાછરડાને એકદમ સૂકું અને થોડું જ ઘાસ આપતો હતો. તો વાછરડા એક દિવસ એની
માં માં આ તો પાર્શિયાલિટી કહેવાય કે આને તો જો બકરાને કેટલું સારું ઘાસ આપે છે અને મને કેવું આમ સુકું ને આવું ઘાસ આપે છે, તો કે આ તો પાર્શિયાલિટી કહેવાય. તો કે બેટા તું અત્યારે આ શાંતિથી સહન કરી લે, આનો જવાબ હું તને પછી આપીશ. એક દિવસ એ ગામડિયાના ઘરે એક મહેમાન આવ્યા, તો એ તો નોનવેજ હતા, એ તો ખાતા હતા બધું. તો એ બકરો હતો ને એ ગામડિયાએ કાપી અને પછી એને ખાધું, તો એ પેલા નોનવેજ માણસને આપ્યું. તો એ જોઈને પેલો વાછરડું તો ગભરાઈને સીધો માં પાસે ગયો. તો એને કીધું, માં માં તો આ તો જો આ તો બહુ મારે છે, અને આપણને કંઈક મારી કાપીને આવતો નહીં કરે ને. તો કે બેટા આપણે આ સૂકું ઘાસ ખાધું છે ને, તો એના કારણે અત્યારે આપણે આપણને નહીં કાપે. આ બકરાએ અત્યાર સુધી આ હૃષ્ટપુષ્ટ ઘાસ ખાધું છે, તો એનું તો આપણે શું બનવું છે? તમે નક્કી કર્યું આપણે ઘીટું બનવું છે કે વાછરડું બનવું છે? જલ્દી જવાબ આપો. બાહ્યથી ભલે તમે વાછરડું કહો છો, પણ અંદરથી તો તમે બકરા જ છો. બસ આ સંસારના ભોગમાં જ ક્યારના રમી ગયા છો. તો કર્મસત્તા અત્યારે તમને એ ભોગ આપીને છે ને રુષ્ટ પુષ્ટ કરે છે, પછી તમને જન્મ મરણ ના દુઃખો આપે છે. પછી આ વાછરડું છે ને એને જે ત્યાગ કર્યો છે ને એના કારણે જો એને સિદ્ધિ ગતિ મળે છે. તો મારે આ વાર્તા સાંભળી એની ઉપરથી મને આપણને બોધ મળ્યો. મને સૌથી વધારે બોધ મળ્યો કે છે ને આપણે વાછરડું જ બનવું જોઈએ. તો અત્યારે હું વાછરડ બનવાના માર્ગે જઈ રહ્યો છું. તો તમારે હજી વાછરડું બનવું છે કે હજી બકરીમાં જ બકરી જ રહેવું છે? અવાજ નથી આવતો. બનવું છે? હા તો ચલો કાલે આપણે છે ને વરઘોડો કાઢી લઈએ અને પરમ દિવસે આપણે જોડે દીક્ષા લઈ લઈએ. વાંધો નથી કોઈને? આ છેલ્લી વાર તમે તાળી પાડી લો. અત્યારે તમે ખાલી બોલ્યા છો તો સાચેમાં દીક્ષા ના લઈ શકો તો કઈ નહીં, પણ ભાવ દ્રવ્યથી દીક્ષા ના લઈ શકો તો પણ ભાવથી તો દીક્ષા લેજો. હું આટલી વિનંતી કરું છું તમને કે દ્રવ્ય તો એક ખાલી માત્ર દ્રવ્ય જ છે, ભાવ નથી. આપણે ખરેખર કહું તો દ્રવ્ય દીક્ષા કરતા ભાવ દીક્ષાનું ફળ વધારે છે. પાછા એમ સમજીને પાછા ભાવમાં જ ના ચાલ્યા જતા સંસારમાં. શું નક્કી કર્યું? જવાબ ના મળ્યો હજી સુધી. બનવું છે વાછરડું? કેટલો સમય લો તમારું બોલો, તમે જ કહો. મારી તો શક્તિ છે, પણ તમારામાં બેહવાની શક્તિ છે? હું તો બોલીશ, 12 વાગ્યા સુધી બોલીશ, પણ તમારામાં 12 વાગ્યા સુધી બેસવાની શક્તિ છે? તો સાંભળો, આજે મારે ઘણાનો ઉપકાર માનવો છે કે જે ઉપકાર હું ના માનું તો મારું આ સંયમ જીવન અધૂરું કહેવાય, મારી આ સાધના અધૂરી કહેવાય. કે આ મૂળ કહું તો આ ઉપકારનો જ વધારે મહત્વ છે. કે ઉપકાર છે તો સૌથી વધારે તો મારી માતાનો અને મારા પિતાનો.
સૌથી વધારે વધારે ઉપકાર આપણા બધા પર હોય તો ફક્ત આપણા માતા પિતા અને ફક્ત આપણા માતા પિતા. આપણો ગયો બહુ કયો હતો એ આપણને ખ્યાલ નથી, પણ આ બહુ કયો છે આપણને ખબર છે. પણ આપણે જ્યારથી માતાની ગર્ભમાં આવ્યા ત્યારથી એમના ઉપકારો શરૂ થઈ ગયા. કે એવું નથી હોતું કે જન્મ લીધા પછી જ ઉપકાર સ્ટાર્ટ થાય. આપણે ગર્ભમાં હતા ને માતાની, ત્યારથી આપણા ઉપકાર સ્ટાર્ટ થઈ ગયા હતા. આપણે હસતા હતા, આપણે લાત મારતા હતા તો પણ કેટલી પીડા થતી હતી, તો એને હસીને આપણી માતાએ કેટલું સહન કર્યું હશે એની ક્યારે તમે કલ્પના કરી છે? તો આજે કલ્પના કરીએ આપણે, એક માતા જન્મ આપે ત્યારે એને કેટલી પીડા થાય એ તમે વિચાર્યું છે ક્યારે? ખરું વિચાર્યું છે? ખાલી કે જન્મ આપે ને ત્યારે આપણે દરેક રૂવાટામાં એક તાંબાની સોય અંદર એક સાથે બધા આપણે ભોકી દઈએ ને, અને એને જે પીડા થાય ને એ પીડા એને થતી હોય છે. પણ આપણને કેવું, આપણે તો હસીએ એ ચાલે આપણને? અરે ના નથી સંભળાતી ભાઈ, ચાલે ચાલે? હજી અવાજ નથી આવતો. ચાલે ના ચાલે ને? તો ચલો આપણે બધા આપણા માતા પિતાનો ઉપકાર માનીએ. જન્મ આપ્યો ત્યારથી મારી માતાએ મારી ઉપર ઘણો ઉપકાર કર્યો. નાનો હતો ત્યારથી ઘોડિયામાં સુવાડ્યો, બોટલમાં દૂધ પીવડાવી, મારા પિતાએ ખભા ઉપર બેસીને મને નચાવડાયો, મને આખી દુનિયા દેખાડી. તો એ પિતાનો ઉપકાર કેટલો, આપણે ખાલી આમ તુકાણમાં જ પતાવી દેવાનો? હે, એ પિતાને તો આપણે ભૂલી જ ગયા, એ માતાને તો આપણે આજે ભૂલી જ ગયા. કે એ માતા પિતા ના હોત તો આજે હું અહિયાં ના હોત. એ માતા પિતાનો ઉપકાર ઘણા બધા છે. નાનો હતો ત્યારથી ગુરુ ભગવાન પાસે મોકલ્યો, એ સૌથી મોટો ઉપકાર. તપમાં રજા આપી, એ સૌથી મોટો ઉપકાર. એ માતા પિતાને આજે મારે થેન્ક યુ આપવા છે. એ ઉપકારો ના થેન્ક યુ આપવા છે. કે ઉપકાર કર્યા તો આજે એમનું મારે ઋણ ચુકવવું છે. એ આવું ખાલી બોલીને ઋણ ના ચુકવાય, ક્યારે બી એકદમ ભાવથી ઋણ ચુકવાય. બોલો આપણે ચુકવવું છે આપણા માતા પિતાનું ઋણ? બોલો છે તાકાત? તો ચલો આપણે બધા આપણા માતા પિતાનું ઋણ ચુકવીએ. નાનો હતો ત્યારથી તમે લગભગ તમારા છોકરાને ઉપવાસ કરવાની રજા નહીં આપી હોય, કદાચ આપી હશે પણ એક ઉપવાસ નહીં. આ તો મારી માતા હતી, માતાનો પ્રેમ તો કેવો. નાનો હતો ત્યારે 4.5 વર્ષનો ઉંમરનો હતો ત્યારે મને ભાવ થયા કે આટલા બધા જણ અઠાઈ કરે છે તો પણ મારે પણ કરવી છે. અને ત્યારે મારે કેવું હતું કે ઉઠું ને એટલે તરત જ મારે દૂધ જોઈએ, સ્કૂલેથી આવું એટલે તરત જ મારે દૂધ જોઈએ. ત્યારે મારે દૂધ નતું છૂટતું, તો મારા દાદા કહેતા હતા તું શું અઠાઈ કરવાનો. તો મારી ત્યારે મારી માતાએ મને અઠાઈ કરવાની રજા આપી, તો ત્યારે દાદાએ માન્યું કે મેં અઠાઈ કરી હતી. ત્યારે મારા ભાઈએ પણ મારી જોડે અટકી કરી હતી, પણ એને કોઈ કારણસર પારણું કરવું પડ્યું, પિત્ત થયો હશે કે કઈ બી. તો બીજા વર્ષે 5.5 વર્ષની ઉંમરે પણ મને બીજી વાર ભાવ થયો કે સાલું આપણા કુટુંબમાં બધાએ ભેગા જ અટકી કરી છે, ચલ ભાઈ. મેં બીજી વાર એને પ્રેરણા કરી કે ચલ ભાઈ આપણે જોડે અટકી કરીએ. તો મારી માતાએ ફરીથી મને રજા આપી નવ ઉપવાસ માટે, અને મારા પિતાએ પણ રજા આપી, અને મારા ભાઈએ પણ પોતાના શરીરને રજા આપી કે હું કરી જ લઈશ. તેથી એને મારી જોડે અઠાઈ કરી. તો એ ભાઈનો મારો ઉપકાર માનવો છે કે એને મને કંપની આપી એના ઉપવાસમાં. પછી મારી બા એક વાર ત્યાં કલીકુંડમાં
ચૈત્રી હોળી કરવા ગયા હતા ત્યારે ગજાધિપતિ નો ત્યાં નવો નવો જ પ્રવેશ થયો હતો અને અમદાવાદમાં પણ થવાનો હતો. તો મારા બા ને મળવા ગયો હતો, તો હું એક મારા સાહેબ ને મળવા ગયો હતો બીજા. ત્યારે એમે ગજાધિપતિ એ મને એમની રૂમ માંથી બોલાવ્યો, અહિયાં આવ. ત્યાં અંદર ગયો તો બોલાવ્યો, તો મને મારા ભાઈ ને કહ્યું કે વંદન કરો, તો વંદન કર્યા. પછી મારા ભાઈ ને નહીં પણ મને જ કીધું કે ચાલ તું અહિયાં બેસી જા, તારે અહિયાં જ ભણવાનું છે. એ મહારાજ ની તમે દીર્ઘ દ્રષ્ટિ જોઈ કે એમે શું જોયું હશે, કે મારી અંદર જ જોયું કે મારા ભાઈ ને ના કીધું કે તારે અહિયાં જ બેસીને ભણવાનું છે. એમની દીર્ઘ દ્રષ્ટિ જુઓ ખાલી. એ ગુરુ મહારાજ નો પણ મારે આજે ઉપકાર માનવો છે કે ગુરુ મહારાજ જે એમને બોલ ના બોલ્યા હોત ને તો અત્યારે હું અહિયાં ના હોત. એમના બોલ ફળ્યા, એ બોલ બોલ્યા ત્યારે એ બોલ એમના ફળ્યા. ના બોલ્યા હોત તો કોને ખબર હતી કે આ ફળવાના છે. પણ સાચી વાત છે કે ત્યારે એ બોલ્યા ના હોત તો કોને ખબર હતી કે આ બોલ ફળવાના છે. તો આજે મારે એ મારા ગુરુ નો ઉપકાર માનવો છે કે પરમ પૂજ્ય આચાર્ય ગજાધિપતિ જયગોસ્વામી મહારાજે મને એમની દીર્ઘ દ્રષ્ટિથી મને બોલાવ્યો. પછી મને એ સિદ્ધિ તપ કરાવવા આવ્યા ત્યારે તો મારા મમ્મી પપ્પાની રજા હતી જ નહીં, પણ મારા બા ગિરનાર ચોમાસું કરવા ગયા હતા. તો એમને તો ખબર જ નથી કે હું સિદ્ધિ તપ કરવાનો છું. પણ મેં જયારે અટકાઈ કરેલી હતી ને ત્યારે મારા કાકાએ પણ સિદ્ધિ તપ કરેલો હતો. તો હું ગજાધિપતિ જોડે પાસ લેવા ગયો. ઘણી વાર મેં મારા મમ્મી પપ્પા મનાવ્યા ત્યારે મારા મમ્મી પપ્પાએ મને હા પાડી આ સિદ્ધિ તપ માંડ્યો. હું ગજાધિપતિ જોડે પાસ લેવા ગયો કે તારે 44 દિવસ બેસના કરવાના છે. તો મેં કીધું ના સાહેબજી, મને ખબર છે તપ કઈ રીતના થાય કે એક ઉપવાસ એક બ્યાસનું, બે ઉપવાસ એક બ્યાસનું, ત્રણ ઉપવાસ એક બ્યાસનું, ચાર ઉપવાસ એક બ્યાસનું, પાંચ ઉપવાસ એક બ્યાસનું, સાત ઉપવાસ છ ઉપવાસ એક બ્યાસનું, સાત ઉપવાસ એક બ્યાસનું અને આઠ ઉપવાસ એક બ્યાસનું કરો ત્યારે એ સિદ્ધિ તપ પૂરો થાય. તો કે તું કરજે. તો ત્યારે મારી મમ્મીની તો ઈચ્છા હતી જ નહીં, પણ મને કંપની આપવા માટે મારી મમ્મીએ કર્યો. મારી જોડે કંપની આપવા મારી મમ્મીનો પણ ઉપકાર માનવો છે ફરીથી. અને એ ગુરુનો પણ ઉપકાર માનવો છે કે અમે મને પાસ આપ્યો. એ પાસ ના આપ્યો હોત તો હું સિદ્ધિ તપ કરવાનો હતો. નાના છોકરાને કેવું કે આમ ચોકલેટ આપો તો વધારે મલકાય. તો એમ મારી માતાએ પણ મને ચોકલેટ ઘણી વાર ચોકલેટ આપી હતી, ઘણી વાર લાલચ આપી હતી. પણ એવી રીતે હું મારા સાહેબ જોડે જતો હતો, પણ એ લાલચ પણ આજે મને ફળી. એ લાલચ તો ના આપી હોત અને ભણવા ના મોકલી હોત મારા સાહેબ જોડે, તો અત્યારે હું અહીંયા હોત, અત્યારે સ્ટેજ પર તમારી સામે બોલતો હોત. સાચે બધા એકવાર બોલો, હું અત્યારે અહીંયા બોલતો હોત. તો એ માતાનો પણ મારે ફરીથી એકવાર ઉપકાર માનવો છે. એ માતાએ મને ત્યારે લાલચ આપીને ના મોકલ્યો હોત તો અત્યારે હું અહીંયા ના હોત. પછી હું પાંચ દિવસ, સાહેબે કીધું કે તું જૈન સોસાયટીમાં પાંચ દિવસ રહેવા આવજો દીપાવલીમાં. તો હું પાંચ દિવસ પણ રહેવા ગયો હતો. પછી મારી ત્યારે સ્કૂલ તો ચાલુ જ હતી, તો એ સ્કૂલમાં મારું મન હતું ત્યારે. પછી એક દિવસ સમર વેકેશન આવ્યું ત્યારે મારા ગુરુજીએ કીધું કે તું મારી જોડે 50 દિવસ રહેવાય. મને ચેલેન્જ કરી કે તું 50 દિવસ મારી જોડે રહેવાય તો હું તને માનું કે તું આગમ છે. હા સાચે મારી સામે ચેલેન્જ મૂકી હતી. ત્યારે હું એમની જોડે 50 દિવસ રહેવા ગયો હતો. 14 એપ્રિલ હું ગિરધરનગરમાં સાંજે 4 વાગે હું ગયો હતો. હજી મારા માઇન્ડમાં એ કેટલા વાગ્યા છે એ હજી મને યાદ છે.
એ મારી માતાએ મને ત્યારે સાહસ કરીને મોકલ્યો હતો, પણ એના મનમાં તો એ જ વિચાર ચાલતો હતો કે એ તો સળંગ નહીં જ રહી શકે. એટલે વચ્ચે મુંબઈ નો પ્રોગ્રામ કર્યો હતો 10 દિવસ નો. તો 10 દિવસ હું જઈને પણ આવ્યો. પછી મેં મમ્મી પપ્પાને કીધું કે મારી હજી પ્રોમિસ બાકી છે, એ હજી મારે પૂરી કરવાની છે. તો પપ્પા ત્યારે જ મારી સામે હાથ જોડી દીધા હતા કે આની સામે કોઈ ચેલેન્જ ક્યારેય કરાય નહીં, કારણ કે આ દરેક ચેલેન્જ કરે છે ને તો પૂરી કરીને જ રહે છે. તો એ પછી એ મને પ્રોમિસ કેમ યાદ આવ્યું, એ પ્રોમિસ કેમ યાદ આવ્યું, કારણ કે મને ત્યાંનું વાતાવરણ ગમ્યું. એ 2 કલાક ભણવા જતો હતો એ તો ખાલી એમ નોર્મલ જ હતું. પછી હું 5 દિવસ રહેવા ગયો એમાં મને ગમ્યું. પછી 25 દિવસ રહેવા ગયો એમાં મને વધારે ગમ્યું. પછી એટલે મને વધારે પ્રોમિસ યાદ આવ્યું ગુરુ મહારાજ નું. તો પછી હું પાછો ગયો મારા સાહેબ જોડે. પછી સ્કૂલ ચાલુ થવાની હતી, સમર વેકેશન પૂરું જ થવાયું હતું. તો કે ચલો હવે 50 દિવસ પૂરા થવાયા છે, સ્કૂલની ફીસ ભરવાની છે. તો મેં કીધું હવે મારે નથી જવું સ્કૂલે, હવે મારે સ્કૂલે નથી જવું. કેમ? તો કે હવે બસ મારે અહીંયા જ રહેવું છે, બસ તો મારે અહીંયા જ રહેવું છે. કે તો હું તો તને જબરજસ્તી મોકલીશ સ્કૂલે. તો કે મેં કીધું કે છે ને એમાં મને એવા એવા એક્સક્યુઝિસ આપ્યા કે એની સામે મેં પણ એમને તોડીને જવાબ આપ્યો કે છે ને એ માની ગયા કે છે ને હવે એને સ્કૂલ અને મારા સ્કૂલના કાલે તમે સાંભળ્યું કે મારા સ્કૂલના ડાયરેક્ટર કેટલો ઉદાર છે. તો એમનો પણ આજે મારો ઉપકાર માનવો છે કે એમે મને જો એક્ઝામ એવી રીતે મતલબ એવો ડ્રોપ ના આપ્યો હોત અને સ્કૂલ ચાલુ ના રાખ્યું હોત મારી, તો અત્યારે હું અહીંયા હોત. મમ્મી પપ્પાને તો એનું જ ટેન્શન છે, એના ને એના ટેન્શનમાં પાછા મને ઘરે લઈ ગયા હોત. તો એક ગુરુનો પણ આજે મારે એ મારે ઉપકાર માનવો છે કે અમે મને એટલા દિવસ રજા આપી ત્યારે હું અત્યારે ત્યાં પહોંચ્યો. અને એ મારા ગુરુ કે છે ને જેમે મને ત્યાં વ્યવહારિક જ્ઞાન આપ્યું, જેથી અમે મને સ્કૂલમાં એક્ઝામ આપવાની પણ છૂટ આપી. તો એ છૂટ આપી તો મારા ડાયરેક્ટરે કીધું કે એનું નામ ચાલુ રાખશું આપણે, તો પણ એ એક્ઝામ આપશે. તો એ ગુરુનો પણ એ બંને ગુરુનો આજે મારે એવો ઉપકાર માનવો છે. અને એ માતા પિતાનો પણ મારે ઉપકાર માનવો છે કે જેમે મારા સાહેબ જોડે 50 દિવસથી પછી 2 વર્ષ રહેવાની રજા આપી મને. એ માતાનો પણ અને પિતાનો પણ આજે મારો ઉપકાર માનવો છે. એ 2 વર્ષ જો મારા માતા પિતાએ મને રહેવા ના દીધો તો અત્યારે હું અહીંયા હોત, મારું મુહૂર્ત નીકળ્યું હોત, હું અત્યારે અહીંયા દીક્ષા લેત. હા કે ના? હા કે ના? ના ને. તો આજે આપણે મારે બધા પોત પોતાના માતા પિતાને પણ આજે આપણે આપણા કઈ દ્રષ્ટિએ વંદન કરીએ? દરરોજ પગે લાગીએ છીએ એ દ્રષ્ટિએ નહીં, પણ એવો ભાવ હોવો જોઈએ કે એ માતા પિતાને જોઈને જ આપણને દળદળ આંસુ આવવા લાગે કે આ માતા પિતાનો આટલો ઉપકાર હતો મારા ઉપર, એ મને આજે ખબર પડી. માતા પિતાનો પણ મારે આજે ઉપકાર માનવો છે. હવે થોડું જ લઈને હું મારી સ્પીચ પૂરી કરીશ, વધારે ટાઈમ નથી લેતા, વધારે સમય ન લેતા હું જલ્દીથી મારી સ્પીચ પૂરી કરીશ. માની લો તમારી પાસે દુનિયાની બધી જ સંપત્તિ આવી ગઈ છે, બધી એટલે બધી એકદમ બધી સંપત્તિ, તો પણ તમે વાપરો કેટલી? હા વાપરો કેટલી? એમાંથી જોઈએ એટલી જ, અને એની સામે બધાનો ત્યાગ કરો તો એ ત્યાગ તો તમે કરી શકો છો. અત્યારે તમે જોઈ શકો છો મુકેશ અંબાણી પોતે કેટલા પૈસા લઈને બેઠો છે, તો એને કેટલું ટેન્શન રહે છે બિચારાને. એના કરતા એને દીક્ષા લઈ લીધી હોત તો અત્યારે એનો કેટલો ઉદ્ધાર થઈ ગયો હોત. એને ને એના ભય વચ્ચે અત્યારે ઝઘડા ચાલતા હોત ને, ઉલટાના સુધરી ગયા હોત બંને.
માની લો તમારી પાસે કબાટમાં 10 જોડી સૂટ છે, પણ પહેરવાના કેટલા છો એક સાથે? એક ચોકર જોવા એ 5 પહેર. હા સાચે, ચોકર તો 5 જ પહેરે ને. અને એની સાથે તમે બધાનો એક સાથે ત્યાગ કરો તો ત્યાગ કેટલો સહેલો છે? કે તમે પહેરી તો નથી જ શકવાના, એક સાથે ભોગવી તો નથી જ શકવાના ને, તો એની સામે ત્યાગ કરો ને તો એનું ફળ વધારે છે. હું પાછી મૂળ વાત પર આવીશ. ધારો કે વાછરડું, એને ત્યાગ કર્યો તો એ બચી ગયો, ને પેલો બકરો તો એને કીધું જે હોય આવા દો આવા દો આવા દો, ગયો બચારો, કામથી જ ગયો બચારો. ભોગ ઈઝી છે અને ત્યાગ અઘરો છે, તો અત્યારે તમે પોતે માન્યું કે નહીં ભોગ અઘરો છે અને ત્યાગ સહેલો છે? હા કે ના, માન્યું કે નહીં? તો માન્યું હોય તો પરમ દિવસે આપણે જોડે દીક્ષા લઈએ. હા જોડે દીક્ષા લઈએ. હવે કેમ હા નથી આવતી? હવે ના કેમ આવી? હવે કેમ ના આવી ગઈ? બચ્ચેનો તમે ફરક જોયો કે પહેલા અમે પૂછ્યો એનો જવાબ હા અને બીજાનો ના, એની વચ્ચેનો ડિફરન્સ જોયો તમે શું હતો? એક ખાલી માત્ર સમજનો, એકમાત્ર સમજનો, એ ખાલી સમજ જો તમારામાં આવી જાય ને તો તમે ઘેટામાંથી વાછરડા બની જાઓ. આજે મારે તો તરબૂજ છે, મારે તો તરબૂજ છે, પણ જોડે તમને પણ મારી જોડે દીક્ષા અપાવી છે. તારવા છે એમ નહીં, દીક્ષા જોડે અપાવી છે. તમે દીક્ષા લેશો તો ઓટોમેટિકલી તરી જ જવાના છો. તો એના કરતા તારવા છે, એના કરતા દીક્ષા લેવા છે, દીક્ષા અપાવી છે, એ શબ્દ કેટલો સારો લાગે? બંનેમાં ફરક કેટલો હતો? માત્ર શબ્દનો, માત્ર શબ્દનો ફરક હતો. શબ્દ અને સમજ જો આપણામાં આવી જાય, તમારામાં આવી જાય, તો તમે પણ ઘેટામાંથી વાછરડા બની જાઓ એવા છો. આ સંસાર એવો સ્વાર્થી છે કે તમને લપેટામાં લઈને પણ ભોળવી નાખે એવા છો. ભલે તમે ભોળા ના હો તો બી એ સંસાર એવો સ્વાર્થી છે. એ કેમ એ સ્વાર્થી છે? કારણ કે સંસારમાં સંપત્તિ ધર્મ બેઠેલો છે અને દીક્ષામાં સંયમ ધર્મ બેઠેલો છે. એ સંપત્તિ ધર્મ જયારે છૂટશે ને અને સંપત્તિ ધર્મ જયારે હૃદયમાં બેસશે ને ત્યારે તમને ખબર પડશે કે આ સંસાર અને શાસન બંને વચ્ચેનું ફરક શું છે. એ બંને વચ્ચેમાં પણ ખાલી શબ્દનો જ ફરક હતો, પણ શાસન એ ઉચ્ચ શબ્દ છે અને સંસાર એ કેવો ખારો છે એ તમને બધાને ખબર છે. તે છતાં પણ તમે સંયમ લેતા નથી, ખાલી બોલ્યા જ કરો છો. વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. એ ખાલી બોલવા માટે છે કે અંદર ઉતારવા માટે છે? આ તમે ખાલી બાહ્ય રીતે બોલો છો ને ઉતારવા માટે, એ તમને શોભતું નથી. ખાલી કે તમે ખાલી અંદર ઉતારો ને તો પણ તમે, હું કહું કે તમારું આ બોલેલું સફળ છે. વૃત્તિ ધર્મ વેશ પ્યારો પ્યારો લાગે ને એ તમારા માટે બોલેલું સફળ છે. એ તમે ખાલી બોલો ને એમાં જ, અને તમે ઉતારો ને એમાં જ તમારું દેખાઈ આવે છે કે તમે છે ને બોલેલું સફળ કર્યું છે. તમારું આ જીભની છે પણ છે ને એક કિંમત હોય છે. જીભની પણ છે ને એક કિંમત હોય છે કે જીભ છે એક, પણ કાન કેટલા છે? અને એ જીભની પણ એક કિંમત છે કે આપણે કોઈને વચન આપ્યું પછી પૂરું ના કરીએ ને તો આપણી આ જીભની કોઈ કિંમત ના રહે.
એટલે તમે ખાલી જીભથી બોલો છો વીરથી દરનો વેશ અત્યારે પ્યારો લાગે, એ ખાલી અંદર ઉતારતા નથી, એ જીભથી પછી તમારી કિંમત જતી રહે, એ તમે બોલો તો તમારી કિંમત સફળ થાય, એ કિંમત રહે તમારી જીભની, તો બોલો એને સફળ કરવું છે કે બાહ્ય રીતે? હા ના બોલો ખાલી, એમાં પણ પાછો સમજનો ફરક આવે છે. બાહ્ય રીતે તમે હા બોલો છો એ તમે ખાલી બાહ્ય રીતે જ બોલો છો, અંદર ઊંડા ઉતરીને જો તમે પોતાના જીવનને કહો તો ખબર પડે કે ધિક્કાર છે મને, કે છે ને હું ખાલી બાહ્ય રીતે જ બોલું છું, હું અવતરી નથી શકતો. હા સંયમ જીવનને હું ખાલી આ બાહ્ય રીતે બોલું છું પણ અંદર ઉતારી નથી શકતો. તો આજે આપણે સંયમને અંદર ઉતારવું છે, પણ આપણે બાહ્ય રીતે બોલવું નથી, અંદર ઉતારવું છે. આપણે આજે ભેગા થયા છે તો ખાલી બાહ્ય રીતે બોલવા નહીં, પણ ખાલી અંદર ઉતારવા, કઈક ઉતારવા. હવે છેલ્લે બહુ ન કહેતા હું ખાલી એક વસ્તુ બોલી જાઉં તો ચાલશે? ચાલશે? હસતે હસતે હમ ચલે જાયંગે, રોતે રોતે આપકો છોડ જાયંગે, પર દીક્ષા દેને કો જરૂર આના, દીક્ષા દેને કો જરૂર આના, દેતે દેતે ભી હમ કુછ દેકે જાયંગે, દેતે દેતે ભી હમ કુછ દેકે જાયંગે, દેતે દેતે ભી કુછ હમ દેતે જાયંગે. અને એ વસ્તુમાં પણ હું બોલ્યો ને કે દીક્ષા દેને જરૂર આના, એની જગ્યાએ મારે બોલવું હતું દીક્ષા લેને જરૂર આના. તો અમે જતા જતા એક ઓગો તો આપતા જશું તમને, એક ચારિત્ર જીવન તો આપતા જશું તમને. મારા સાહેબે પહેલા દિવસે કીધું હતું ને કાય ઝાલા કાય ઝાલા, તો કે ઝાલ્યું હોત તો પડ્યો ના હોત, તો આ આપણે ઓગો ઝાલીએ તો આપણે સંસારમાં ના પડીએ. આ મોક્ષરૂપી ટ્રેન આ સંયમ જીવનમાં ઉપડે છે, પણ એ ટ્રેનમાં ધક્કા મુક્કી ઘણી થાય છે. પણ એ આપણે અત્યારે મુંબઈમાં નવી એસી ટ્રેન ચાલુ થઈ છે ને, તો એ એસી ટ્રેનમાં ભીડ નથી હોતી, તો આપણે એવી ટ્રેનમાં ચડવાનું છે કે જ્યાં ભીડ ન હોય. આ તો સાચી જ વાત છે, સંયમ જીવનમાં અત્યારે ભીડ તો લાગેલી જ છે, પણ આ વાસના સંબંધો નથી. ભીડ કરવી હોય આપણે લોકલ ટ્રેન બનાવી હોય, એસી માંથી આપણે ખાલી પંખા વાળી લોકલ ટ્રેન બનાવી હોય તો આવી જાઓ, 45-100 ની ટીમમાં આખો સંઘ આવી જાઓ પરમ દિવસે દીક્ષા લેવા. પછી મંડપની તૈયારી કાલે 18 તારીખે જ કીધું તું આશીષ અંકલે કે કિરણભાઈ તરફથી રેડી જ છે, અને તમારા કપડાનો ઓઘા તો અહીંયા તૈયાર જ છે, ખાલી તમારે ઓઘો લેવાનો જ બાકી છે. બસ બોલો છો તૈયાર? છો તૈયાર? હા કે ના? પણ પાછું બાઈકે આવી ગયું, અંદરથી નાદ આવે છે, હવે કેમ ના આવી ગઈ? પાછી સમજનો ફરક આવી ગયો ને. મેં કીધું જાતે જાતે ભી કુછ દેતે જાયંગે, તો એ તમારે દેતે દેતે કુછ દેતે જાયંગે, તો મારે ખાલી તમને બસ એક ચારિત્ર જીવન જ આપવું હતું, પણ જે તમે અત્યારે ના પાડી રહ્યા છો તો પછી હવે હું તમને બીજું શું આપી શકવાનું છું? તમે જ કહો, હવે કહો તો એ આપી જો. આશીર્વાદ તો અત્યારે મારે તમારે જ મને આપવાના છે, અત્યારે તમારે આપવાના દિવસો છે મને આશીર્વાદ. તો દેતે દેતે ભી કુછ જાયંગે, તો આશીર્વાદ તો બધા દીક્ષાર્થીઓ આપે, પણ કોઈ પ્રસંગમાં એવું બન્યું કે દીક્ષાર્થીએ કંઈક બીજું આપ્યું હોય? અચ્છા, પણ દીક્ષાર્થી તો આપવા તૈયાર જ હોય છે, પણ સામેની જે પબ્લિક હોય છે એ લેવા તૈયાર નથી હોતી. એ જો પબ્લિક તૈયાર થઈ જાય તો દીક્ષાર્થી આપવા તૈયાર જ છે. દેતે દેતે ભી કુછ દેતે જાયંગે, દેતે દેતે ભી કુછ દેતે જાયંગે. ખાલી તમને તો ખાલી યાદ જ આપવાની છે મારે.
કૃપા કે તમે સંયમ જીવનની ના પાડી. હવે છેલ્લે છેલ્લે હું તમને આપીશ, તો છેલ્લે યાદ જ આપીને જઈશ ને, બીજું આપવાનું હું તમને. આ જંક પણ મારો એટલો ઉપકારી છે કે આ સંભાવ અષ્ટ પ્રકારી પૂજા ચાલુ કરાવી રહે, એ સૌથી મોટો મારી ઉપર ઉપકાર હતો. કે અષ્ટ પ્રકારી પૂજા ચાલુ ના કરાવી હોત ને તો અત્યારે હું અહિયાં ના હોત. એ અષ્ટ પ્રકારી પૂજામાં ગિફ્ટી લાલચ છે, પણ ગિફ્ટી લાલચ જતો હતો તો પણ એ લાલચ, મેં પહેલા જ કીધું ને, લાલચ આજે મને ફળી, તો આ લાલચ બી આજે મને ફળી કે પ્રભુ મને ગમી ગયા. એની અંદર મેં 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ અષ્ટ પ્રકારી પૂજા કરી, એમાં મને પ્રભુ ગમી ગયા. કે પ્રભુ ગમી ગયા એટલે એમની આજ્ઞા પણ ગમી ગઈ. ભાઈ તમને ગમે છે પ્રભુની? પ્રભુ ગમે છે? પેલા એ તો કહો. પાછું બાહ્ય અંદરનો નાદ બોલે છે કે પ્રભુ ગમે છે. અંદરનો નાદ બોલે છે? હજી અવાજ નથી આવતો? હજી અંદરના નામમાં બાહ્ય જ ચાલે છે. સાચે ખરેખર અંતરનો નાદ ચાલે, અંતરનો નાદ બોલતો હોય ને કે પ્રભુ ગમે છે, તો તમે પણ ભવિષ્યમાં દીક્ષા લેજો. હું તમને કહું છું, પરમ દિવસે ના લો તો કઈ નહીં, પણ ભવિષ્યમાં લેજો એવું હું તમને કહું છું. પરમ દિવસે નહીં તો કઈ નહીં, પણ ભવિષ્ય આમાં હશે નો ફીલ આવ્યો. પરમ દિવસ અને ભવિષ્ય બંનેમાં શેનો ફરક આવ્યો? કાળ. એ કાળ, કાળ તો કાળ કાપર મારે એટલો જ રાખવાનો છે મારો, કે કાળ નો પણ મારે ધ્યાન રાખવાનું છે કે કયા કાળે કઈ ક્રિયા કરવાની છે અને કયા કાળે કઈ વસ્તુ ભણવાની છે. ગુરુ કે આજે આ ભણવાનું તો આ ભણવાનું, અને કાલે કે આ ભણવાનું તો આ ભણવાનું, પણ એમાં પછી ચૂ કે ચાલે જોઈએ આપણે. કારણ કે ગુરુ કે પછી આપણે એવું નહીં કહેવાનું કે અડધું રહી ગયું, એ રહી ગયું, એ પછી પણ ભણાશે. પણ એમાં આપણું શું દેખાઈ આવે છે ખબર છે? સમર્પણ ભાવ. એ સમર્પણ ભાવ જો આપણામાં આવી જાય ને તો તમે પણ અત્યારે દીક્ષા લઈ શકો એમ છો. એ ખાલી સમર્પણ ભાવ જો આવી જાય તો અત્યારે અહિયાં બેઠેલા છે ને એમાં કોકની જો દીક્ષા થાય ને થાય એવી હું કહું. આ વિયાસ એવા ગ્રુપનો સમર્પણ ભાવ જોયો છે, પણ એમને હું નથી કહી શકતો કે તમે દીક્ષા લો, પણ એ પણ સાધુ ભગવાનની એટલી જ સેવા કરે છે કે એ સાધુ જીવન જીવે અને આ બાજુમાં આટલી સેવા કરે, એ બંનેનું લેવલ એક સરખું જ છે. કારણ કે એ આટલું, કારણ કે આ આટલી સેવા કરે છે એમાં જ એમને ભાવ થઈ જાય કે દીક્ષા લઉં. કારણ કે સાધુ ભગવાન જોડે આટલું રહેવાનું, આટલા વિહાર કરવાના, 12-12 કિલોમીટર 14-14 કિલોમીટર, તો એ વિહાર સેવા ગ્રુપનો પણ મારે આજે ઉપકાર માનવો છે. કારણ કે અત્યારે નહીં તો કઈ નહીં, પણ પછી તો મારે એમની સેવા લેવી જ પડશે ને. ત્યારે નહીં, પણ ત્યારે હું એમનો ઉપકાર નહીં માની શકું, ત્યારે એ લોકો મને માનવા નહીં દે, એટલે અત્યારે મારે એમનો ઉપકાર માનવો છે. કે વિહાર સેવા ગ્રુપનો પણ મારે એટલો જ ઉપકાર માનવો છે કે અત્યારે સાધુ સાધુ એ ભગવાનની સેવા કરે છે, એમાં પણ ખાલી એક ફોન આવી જાય ને મારા સાહેબ નો કે અમારે ખાલી અહીંથી આટલો વિહાર છે ખાલી, તો બી સંખ્યા પ્રમાણે એટલા યુવાનો તો આવી જાય. ભગવાન મારા સાહેબ ને એમ તમે નહીં માનો, એ લોકો ભગવાનની જેમ રાખે છે. મેં મારી ખુદની નજરે જોયેલા છે આટલા મેં સાહેબ જોડે વિહાર કર્યા, એમાં મેં આ દૃશ્ય માણી દઉં. એ વિહાર સેવા ગ્રુપ નો પણ મારે આજે એમનો ઉપકાર માનવો છે કે અત્યારે તો કઈ નહીં, પણ પછી પણ મારે એમની સેવા તો લેવાની છે, એટલે અત્યારે મારે એમનો ઉપકાર માનવો છે. એ ઉપકાર માનીશ ત્યારે જો એમની સેવા લઈ શકીશ, નહીં તો મારું આ શરીર પણ નહીં કે તું એમની સેવા લે. મારું શરીર માનશે નહીં કે તું એમની સેવા લે. એમનો ઉપકાર માન્યા વગર
મારે આજે છુટકારો નથી, કારણ કે સાધુ જીવનમાં મારે એમની સતત જરૂર પડવાની છે વીઆર ની અંદર. તો મારે એમનો ઉપકાર આજે, તો આજે નહીં તો કાલે, પણ મારે માનવો છે એમનો ઉપકાર, તો આજે મારે માનવો જ છે. બસ એમનો ઉપકાર એટલો માનવો છે મારે. બસ એ વીએસજી નો નાર અત્યારે કેટલો ગુંજે છે ખબર છે? છેક મુલુન, ભિવંડી, છેક દૂર દૂર ના ગામો સુધી ફરે છે અત્યારે. ના મને તો મોઢે નથી, પણ સાહેબ ના મોઢે હશે અત્યારે નામ બધા. હું તમને કઈ કઈ પણ છેલ્લે શું કહેવાનું છું, તમે ક્યારનું કહી દીધું, પણ તમે આવતા નથી તો હું શું કરું, હું કરું શું? પણ મારામાં તો એવી લાયકાત નથી કે તમને સમજણ આપી શકું, પણ એટલી તો લાયકાત છે કે તમને દીક્ષા તો મારા ગુરુ જોડે અપાવી શકું ને અપાવી જ શકું. એટલી તો લાયકાત મારામાં છે કે મારા ગુરુ જોડે તમને દીક્ષા તો અપાવી જ શકું, ભલે સમજ ના આપી શકું પણ દીક્ષા તો અપાવી જ શકું. જો તમારી જાતે તમે ખાલી લાવી દો ને તો બી તમારો બેડો પાર છે. એ સમજ આવશે તો અંતર ભીતરમાં સંયમ આવશે, સંયમ આવશે તો સંયમ ધર્મ આવશે. એ સંયમ ધર્મ આવશે ત્યારે તમને આ ચારિત્ર મળશે, અને એ ચારિત્ર મળશે ને ત્યારનો આનંદ જ કઈક જુદો હશે, ત્યારનો કઈક આનંદ જ કઈક તમારો જુદો હશે. એ પ્રવેશના દિવસે ભલે મારા સાહેબે કીધું હતું, પણ બે લાફા માર્યા હતા પણ એની સામેની તમે કરુણા નથી જોઈ, એ મારા સાહેબે કરુણા નથી કીધી. કેમ? કારણ કે એમનું પોતાનું નામ જ કરુણા દ્રષ્ટિ મારા જ હતું. તે કરુણા કહી જ ના શક્યા કે એ કરુણા બોલવા જાય ને તો ત્યાં જ એમના આંખમાં આંસુ વહી જાય એવું એમનું, એવી એમની હતી એવી હૃદયની, કે એ બોલવા જાય અને ત્યાં જ એમના આંસુ વહી જાય. એટલે એ બોલી નતા શક્યા, એ બોલી ના શક્યા તો કઈ નહીં, પણ એમના બદલે હું તો બોલી શકું છું ને. અત્યારે સાચું કહું ને તો મારી આંખમાં પણ અત્યારે આંસુ આવવા જોઈએ, પણ હું આંસુ લાવી દઉં ને તો હું પણ ના બોલી શકું એવો છું. પછી બોલશે કોણ એ વસ્તુ? કે વસ્તુ બોલશે કોણ? કે લાફા માર્યા તો એ કીધું, પણ કરુણા એની સામે એટલી જ કરી હતી એ કોઈ જે કીધું? એટલે સંસાર આવો સ્વાર્થી છે કે આ નિંદા હોય ને એ બધી કરી દે આપણી, પણ જે આપણી પ્રશંસા હોય ને એ કરે જ નહીં. પણ આપણે પણ સામે એવા જ સામે રહેવું પડે કે પ્રશંસા કરે તો આપણે ફૂલી ના જવાનું હોય, એ તો એ ફૂલી જાવ ને તો પાછું અભિમાન આવી જાય, અભિમાન આવી જાય તો પાછા આપણે પણ સ્વાર્થી બની જાય. એટલે આપણે સામે પણ આપણે, હું કહીશ નહીં કે મારી પ્રશંસા કરો, પણ મારી નિંદા કરશો તો મને વધારે ગમશે. કારણ કે સાધુ જીવન છે એનો મંત્ર જ એવો છે, દુઃખનો સ્વીકાર અને સુખનો ઇનકાર. એનો મંત્ર જ એવો છે કે દુઃખનો સ્વીકાર અને સુખનો ઇનકાર. તો એ સંયમ મારે એવું તો નથી જ કરવું કે સુખનો સ્વીકાર અને દુઃખનો ઇનકાર, સંયમમાં એવું તો નથી જ હોતું, પણ મારે સાધના કરીને દુઃખનો સ્વીકાર અને સુખનો ઇનકાર કરવો છે. તો આજે મારે તમારી પાસે એવા આશીર્વાદ લેવા છે, એવો તમારો ઉપકાર માનવો છે બધાનો કે તમે મને આશીર્વાદ આપશો, અને એ આશીર્વાદથી જ હું સાધના કરીશ, અને એ આશીર્વાદથી જ હું સાધના કરીશ કે મારો આ બોલેલું શબ્દ એ ફળ એ સફળ થશે કે દુઃખનો સ્વીકાર અને સુખનો ઇનકાર. તો આજે હું તમારી બધા પાસે એવા જ આશીર્વાદ માંગુ છું કે દુઃખનો સ્વીકાર અને સુખનો ઇનકાર કરી શકું એવા તમે મને ખાસ આશીર્વાદ આપો. અને હું તમને કહું કે તમે આગળના પછીના પ્રોગ્રામમાં આવવાના હો તો હું તમને શોર્ટમાં ખાલી એવું આમંત્રણ આપી દઉં. આ તો મેં તો નથી બનાવ્યું, પણ મારા એક કાકા છે એમણે આ એક કવિતા નાની બનાવેલી છે. 1 2 3 નવ કાળજી ફ્રી,
4, 5, 6 જમવાનું ફિક્સ. 6, 7, 8, 9, 7, 8, 9 દૂધ પાક ફાઇન. 10, 10, 10 મારી દીક્ષા 10, 10 આજે હું તમારી પાસે એવા આશીર્વાદ માંગીશ કે હું મારું બોલેલું, મારા બોલેલા શબ્દ હું સફળ કરી શકું. દુઃખનો સ્વીકાર અને સુખનો ઇનકાર. હું રજા લઉં ભાઈ, એ તો મને ખબર છે તમે જ બોલવાના છો અત્યારે, એટલે તમે ના બોલો એ પહેલા હું બોલી છું. રજા લઈશ મારા આ બધાના જેમના મેં ઉપકાર માન્યા ને એ બધા ઉપકાર મને જિંદગી સુધી ક્યારેય નહીં ભૂલે. જિંદગી સુધી એટલે જિંદગી સુધી ક્યારે હું મરીશ નહીં ને આ બહુ બહુ આ ઉપકાર મને યાદ રહેશે. બહુ બહુ માતા પિતાના ઉપકાર મને યાદ રહેશે. બહુ બહુ ગુરુજીના મને ઉપકાર યાદ રહેશે. બહુ બહુ તમારા ઉપકાર મને યાદ રહેશે. બહુ બહુ સંઘના ઉપકાર મને યાદ રહેશે. બહુ બહુ સમાજના ઉપકાર મને યાદ રહેશે. તો એ ઉપકાર બહુ બહુ સુધી મારે યાદ રાખવા છે. અને તમારે શું યાદ રાખવું છે એ તમે મને કહી દો. યાદ શું રાખવું છે, શું રાખવું છે બોલો બોલો. તમારે હૃદયમાં શું યાદ રાખવું છે? બધું યાદ નહીં રાખો તો ચાલશે, પણ ખાલી આ એક વાક્ય યાદ રાખશો ને તો પણ તમારો મનુષ્ય બહુ સફળ થાય એવું હું માનું છું. એ બાલ મુનિ ને જેમ ને હું નહીં પણ અત્યાર સુધી જે થઈ ગયા એની વાત કરું છું. શું એ બાલ મુનિ ને જેમ ને એ બાલ મુનિ ને જેમ ને ફરીથી એક વાર તાળીઓના ગણગણાટ સાથે હવે એક વાર ફરીથી બોલ્યા. જે ના બોલ્યા હોય એ બધા બોલી જાય. તો રજા લઉં છું ભાઈ, આજની મારી આ સ્પીચ પૂર્ણ થઈ. હવે થોડા કલાકો માટે આપણે વિરામ લેવો પડશે. ફરી સવારે 9 વાગે ફરીથી કહી દઉં, સવારે 9 વાગે સવારે 7 વાગે મારા ઘરે, મતલબ મારા સંસારી ઘરે. એ તો હજી બોલવાની વાર છે એટલે, પણ અત્યારે મારે એ ભાષા તો લાવવી જ પડશે કે મારા સંસારી ઘરે સવારે 7 વાગે ગચ્છાધિપતિ શ્રી જયગોશ્રી મહારાજના પગલા છે. તો આપની અનુકૂળતા જો ઉઠવાની થાય તો પધારજો, નહીં તો વહેલા તે પહેલા તે પધારજો બસ. અને સવારે 9 વાગે વહેલા ના ઉઠી શકો તો કઈ નહીં, 9 કાચી મમમ કર્યા પછી બસ મારો વરઘોડો જોવા આવજો. તો વિરામ લઉં છું ભાઈ. એક વાર હા, એક ઉપકાર તો હું ભૂલી જ ગયો પાછો, એક સંગીતકાર નો અને એક એન્કર નો. એક ઉપકાર જો ના માનું તો આ મારી દીક્ષા સફળ ના કહેવાય. એ મારે એ એન્કર અને પિયુષભાઈ ને પણ મારે આજે એક વાર ફરીથી વધાવી લેવા છે. અને તમે પણ એમને તાળીઓને ગણગણાટ સાથે એવી રીતે વધાવી લો કે એ પણ ખુશ થાય એવા, કે હું આગળની દીક્ષામાં ગયો હતો તો એમની પણ એક યાદગીરી રહે કે આવી દીક્ષા મેં ક્યાંય નથી જોઈ. તમે બોલો છો ને આ ભાષણા સંઘ છે વટવાળો, હવે જો તાળીઓના ગણગણાટ સાથે તમે આમનું બહુમાન કરો તો કહેવાય આ ભાષણા સંઘ છે વટવાળો. પછી તો હું બોલીશ, તમે તમારે પણ બોલવાની જરૂર નહીં. આ વાસના સંઘ છે વટવાળો, ફરીથી એક વાર તાળીઓના ગણગણાટ સાથે. તમારી નિંદા થઈ હોય કે
આટલા વર્ષોમાં તમારી મારાથી તમારી નિંદા થઈ હોય કોઈ પણ નહીં તો મારાથી સર્વે ને મિચ્છામી દુકડમ, મારા સર્વે ને મિચ્છામી દુકડમ, કે આ સંઘમાં મારી કોઈ મારી ભૂલ થઈ હોય અને તમે મને ટોક્યો ના હોય તો મારા હું અંતરથી હું તમને મારા મિચ્છામી દુકડમ આપું છું. જીન વિરુદ્ધ જીનો જીન વિરુદ્ધ કઈક બોલાવી ગયું હોય તો મિચ્છામી દુકડમ. ધન્યવાદ. એકદમ જોરદાર તાળીઓથી આપણે એમની જ્વલંત સ્પીચને આપણે એકવાર વધાવી અને નમ્ર વિનંતી કરીશ. જેટલા પણ ઉભા છે, આપણે જ્યાં પણ કોઈ કોન્ફરન્સમાં જતા હોઈએ ને ચીફ ગેસ્ટ હજી પણ બેઠા હોય ને તો આપણે ઉભા નથી થતા. એક વિનયનું ઔચિત્યનું આપણે અવમાન કર્યું લાગે છે. આવતી કેટલીક એક કે બે મિનિટની અંદર આ રાજમાર્ગ ઉપરથી તેઓ પસાર થશે. આપણા બધાના ચીફ ગેસ્ટ છે અત્યારે મુમુક્ષુ આગમભાઈ, એ બેઠા હોય ત્યાં સુધી આપણે ઉભા થઈએ અને આ સભામાંથી બહાર જઈએ એ કદાચ વિનયનું અને ઔચિત્યનું અપમાન કહેવાય. આપણે એકવાર ઝડપથી સ્વસ્થાને બિરાજમાન થઈએ. તેઓ પોતાના મમ્મી પપ્પાનું અત્યારે રજા લેશે, વિદાય લેશે. આપણે બધા જ્યાં સુધી બેઠા નહીં હોઈએ ત્યાં સુધી કદાચ એમને જવાની અનુકૂળતા નહીં થાય. નમ્ર નિવેદન છે, છેલ્લી કેટલીક ક્ષણો આપણે આટલી સરસ મજાની કેટલીક ક્ષણોને આપણે માણી છે. આપણે બધાએ બહુ જ વ્યવસ્થા અને સાથ સહકારથી ઉલ્લાસથી અમને વધાવ્યા છે. છેલ્લી કેટલીક ક્ષણો શિસ્તમાં આવી અને આપણે બધા જ ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરીએ. નમ્ર નિવેદન. આવેલા દરેક મહેમાનોને હજી બહેનો ઉભા છો, એકદમ સરળ અને સરસ ભાષામાં આપ સૌને સમજાય અને સંભળાય એવી રીતે વાત કરું છું. પાછળ બહેનો ભાઈઓ આપણે પાછળ આ બાજુ ઉભા છો. નમ્ર નિવેદન છે, એકદમ નમ્ર નિવેદન છે. ઝડપથી આવતી એક મિનિટમાં તેઓ અહીંયાથી વિદાય લેશે. આવતી એક મિનિટની અંદર તેઓ અહીંયાથી પરિવારની રજા લેશે. સકળ સંઘને વધાવતા વધાવતા રજા લેશે. બહેન આપ ઉભા છો, નમ્ર વિનંતી છે, આપ સ્વસ્થાને બિરાજમાન થઈ જાઓ. ભાઈ પાછળ આપ ઉભા છો. હાલ એક નમ્ર વિનંતી, આટલી સ્થિરતા જાળવી છે. મેહુલભાઈ એક મિનિટ માત્ર. મેહુલભાઈ નમ્ર વિનંતી, પાછળથી હમણાં વચ્ચે કઈ જ નહીં, કેટલીક ક્ષણો અહીંયાથી જે આપણે એકદમ એના સાક્ષી બન્યા છીએ, હવે છેલ્લી ક્ષણોને આપણે ક્યાંય ઢોળવી નથી. બધા બેસીશું સકળ સંઘને. તેઓ એમના સકળ સંઘના આશીર્વાદ લેતા લેતા અહીંયાથી જશે. અત્યારે સ્ટેજ ઉપર એમની બહેનો એમને રાખડી બાંધી અને એમને શુભેચ્છા વિદાય આપી રહી છે. આપણે બધા જ બેઠા હોઈશું અને તેઓ સાથે સાથે બધાના આશીર્વાદ લેતા 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 મક્કમ ડગલે અહીંયાથી નીકળશે. પિયુષભાઈને વિનંતી કરીશું તેમના સંગીતના સ્વર સાથે આપણે બધા જ કેટલીક ક્ષણો માટે આ વિદાયના ભવ્ય વિદાયના સાક્ષી બનીએ. આવતીકાલની જાહેરાત એમની વિદાય થાય ત્યારબાદ એમના માતા પિતાની વિદાય થાય ત્યારબાદ આવતીકાલની રૂપરેખાને જાણીને આપણે અહીંયાથી વિદાય થશું. આપણે બધા જ અહીંયા બેઠા છીએ, આપણે બધા જ અહીંયા બેઠા છીએ. બે મિનિટ, હવે આડે બીજું કઈ જ નહીં. જાહેરાત લગભગ બધે થઈ ગઈ હોય, કોઈક બીજી વાત નહીં. હવે માત્ર એમના ને એમના પરિવારની અત્યારે અંતિમ વિદાય આપણે ચોક્કસપણે લેવી છે અને એમને પરિવારની રજા લઈને નીકળે છે. ચોક્કસ આપણા હૃદયની અંદરથી બેસ્ટ વિશિષ્ટનો ધોધ વહેતો હોય ઉલ્લાસ અને ઉમંગથી આપણે એમને વધાવવા છે. વિનંતી કરીએ આગમભાઈ પધારો. મમ્મી અને પપ્પાની વંદના કરી, પરિવારની વંદના કરી. અચ્છા આપને એ કહેવું છે, વાહ. લાગે છે જાણે એમની કોઈ સાધના આ નવા મોબાઈલની અંદર જૂનું સિમ કાર્ડ આવ્યું હોય એવી જબરદસ્ત સમજ અને એમની પોતાની સમજણ સાથે તેઓ આ માર્ગ પર મક્કમ ડગલે પધારે છે. એક નમ્ર વિનંતી પરિવારને કરીશ.
એક નમ્ર વિનંતી પરિવારને કરીશ, હવે સમય આવ્યો છે એવો વૈરાગ્યના પંથ પર ચાલી નીકળ્યા છે. ભાઈઓ કાર્યકર્તા બધા જ સ્વસ્થ અને બેસજો, પાછળ બધા આપણે સ્વસ્થ અને બેઠા રહીશું. કારણ આપણે એમની સાથે પાછળ ને પાછળ એમના માતા પિતાને પણ માનભેર વિદાય આપી છે, ઔચિત્ય સાથે વિદાય આપી છે. સકળ સંઘને બધાઈ વધામણા કરીને તેઓ વિદાય લેશે. હવે આપણે બધા પરિવાર એમને એકલા છૂટા મૂકી દઈએ એ મુક્ત મને સંયમના ગગરમાં જવા માટે તૈયાર છે. આપણે બધા જ બેઠા બેઠા એમને વિનંતી કરશું. પિયુષભાઈ મોહ દરબાર ખડભડ થાય, મોહ દરબાર ખડભડ થાય, એના સૈનિકો નજરો કેવો આતમ અમને મથાવે, કેવો આતમ અમને મથાવે, એની બહાર બંદી બનાવો. જોગી બની સિધારે, જુઓ જોગી બનીને સિધારે, એને કરજો વાત સ્નેહી જનોની ન માની, વાત સ્નેહી જનોની ન માની, એને કરજો કોઈ મનાવો. જો જોગી બનીને સિધારે, એને કરજો કોઈ મનાવો. જો જોગી બનીને ગુરુ વર્ગ, ગુરુ વર્ગ, ગુરુ વર્ગ શરે.
जो भी कहीं सीखा